અત્યાંતિક કલ્યાણ એટલે ભગવાનના શાશ્વત સુખનો શાશ્વત અનુભવ જન્મ અને મરણ આજીવના માથેથી કાયમ માટે ટળી જાય અને પોતે ભ્રમરૂપ થાય અને ભગવાનની સેવાનો અધિકારી બને ભગવાનની આ અતિશય દયા છે અતિશય કૃપા છે કે આ જીવો છે તો એને આ ત્રાસમાંથી મુક્ત કરે છે અને એ સિવાય માણસ ગમે તેટલા પુણ્યના કર્મ કરે પણ એનું પુણ્ય ખૂટે ત્યારે ફરી વખત પાછો મૃત્યુ લોક ઉપર જન્મ ધારણ કરે છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન પોતે આ વાત સમજાવે છે આ ભય દાન કહેવાય અને આ સૌથી મોટા મોટું દાન છે અને ભગવાન સિવાય આ દાન કોઈ આપી શકે નહીં હવે એ કાર્યની અંદર એમને ઘણા બધા સંતોને તૈયાર કર્યા જેને કરીને સંતો ઘણા બધા માણસો સુધી પહોંચી શકે અને ભગવાન સ્વામિનારાયણ છે એમનો પરિચય કરાવી શકે એમનો યોગ કરાવી શકે તો એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે લગભગ ત્રણ હજાર સાધુ બનાવેલા એમાં ગોપાળાનંદ સ્વામી એ પોતે અતિ ઉચ્ચ કોટીના સંત હતા અહીંથી બહુ દૂર એ પ્રગટ થયા ન હતા ટોરડા ગામ છે ઈડરની પાસે ઈડરથી પચ્ચીસ માઈલ દૂર થાય ચાલીસ એકતાલીસ કિલોમીટર ની દૂરી ઉપર આ ટોરડા ગામ આવેલું છે એ નાના હતા તે વખત એમનું નામ હતું ખુશાલ ભટ્ટ એમના પિતાનું નામ મોતીરામ હતું અને એમના માતાનું નામ કુશલા દેવી હતું ચાર વર્ષની એમની ઉંમર થઈ તે વખતે એમના પિતા પાસે એમને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાર પછી નજીકમાં એક ગામ છે નભોઈ એમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતા એમના પાસેથી એમણે વેદાધિક શાસ્ત્રો છે એનો અભ્યાસ કર્યો બહુ તેજસ્વી હતા બહુ બુદ્ધિશાળી હતા એટલે ટૂંક ગાળાની અંદર વેદાધિક શાસ્ત્રોનો એમણે અભ્યાસ પૂરો કર્યો અને પોતાના ગામની અંદર એક પાઠશાળાની સ્થાપના કરી ત્યાં આગળ પણ વિદ્યાર્થીઓને પોતે સંસ્કૃતનો અભ્યાસ કરાવતા અને સાથે સાથે ભગવાનનું ભજન ભગવાનની ભક્તિ કીર્તન એની અંદર પણ પ્રેરિત કરતા હતા ગોપાળ સ્વામી ત્યાર પછી એમને સત્સંગનો યોગ થાય છે કુશાલ ભટ્ટને અને એ પણ એક ગામ છે નજીકની અંદર વાડા સિનોર કરીને અને એ ગામની અંદર બે સત્સંગી રહેતા હતા મુરલીધર અને કાશીરામ એમનો સંપર્ક થયો એમનો યોગ થયો એમના થકી એમણે સાંભળ્યું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આજે રૂપ ધારણ કરીને આવ્યા છે સહજાનંદ સ્વામીના રૂપની અંદર બહુ ચમત્કારી જીવન છે આજે હજારો લોકો એમના આશ્રિત થયેલા છે એમને જે કાંઈ અનુભવ હતો અને જે કાંઈ મહિમા એમણે સાંભળેલો હતો એ બધી વાતો એમને ખુશાલ ભટ્ટને કરી એ પોતે અત્યંત રાજી થયા પૂર્વના બહુ જ સંસ્કારી હતા ભગવાનના ધામમાંથી જ પોતે આ લોકની અંદર એક કામ કરવા માટે આવેલા હતા પણ આ લોકની દ્રષ્ટિએ એમને ભગવાનનો મહિમા આવી રીતે સાંભળ્યો અને બે સત્સંગી ભાઈઓ હતા એમને ભગવાન સ્વામિનારાયણ છે એમનો પ્રાથમિક પરિચય છે એમને આપ્યો ત્યાર પછી એમના અંતરમાં એકદમ ઉત્કટ ઈચ્છા જાગ્રત થઈ કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે હવે એ અરસાની અંદર નભોઈ ગામમાં સ્વામિનારાયણ એક પરમહંસ આવેલા હતા સર્વેશ્વર આનંદ કરીને એમને ખ્યાલ આવ્યો ત્યાં મળવા માટે એમને ગયા અને મળીને એમને વિનંતી કરી કે મને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રવેશ આપો વિધિ એવી હોય છે કે જે કોઈ પ્રથમ વખત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રવેશ કરે તો આપણે સંપ્રદાયની પરિભાષામાં એવું કહીએ છીએ કે વર્તમાન ધારણ કરવાની વિધિ છે એટલે વર્તમાન એમને ધરાવ્યા વર્તમાન ધરાવ્યાનો અર્થ એવો થાય કે જમણા હાથની અંદર પાણીના પાંચ ટીપા મૂકે અને ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપુનોમી સપાતું મામ એટલે હું ભગવાનને શરણે જાઉં છું એ ભગવાન મને બધા ભય ધકી રક્ષા કરે એ પ્રકારનો મંત્ર હોય છે અને જે ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થની વખતે એવા બધા નિયમ આપવામાં આવતા દારૂ માટી ચોરી હવેરી આપણે જીવનમાંથી હોય તો ત્યાગ કરવા તો એ ગોપાળાનંદ સ્વામી કુશાલ ભટ્ટ એમણે સર્વેશ્વરાનંદ સ્વામી પાસે આ વર્તમાન ધારણ કર્યા અને એમના મનમાં બહુ જ ઈચ્છા હતી ગમે તેમ કરીને આ સ્વામીની સાથે જ હું ભગવાનના દર્શન કરવા માટે ઊંચાઉં થોડા દિવસો થયા અને એ ડભાણ જવાના હતા ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ ઉપસ્થિત હતા બિરાજમાન હતા એટલે એમની સાથે જ એ પ્રથમ વખત ત્યાં આગળ ભગવાનના દર્શન એમને ડભાણની અંદર થાય છે પ્રથમ દર્શને બધી જ પોતાની ઇન્દ્રિયો પોતાનું અંતઃકરણ અને પોતાનો જીવ સમગ્રપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અંદર તદરૂપ થઈ ગયો એ જોડાઈ ગયા અત્યંત સુખનો અનુભવ થયો સમાધિની અંદર પણ જે સુખનો અનુભવ ન થાય એના કરતા વિશેષ અનુભવ એમને ભગવાન સ્વામિનારાયણના દર્શને કરીને થયો અને તે એમની પાસે રહ્યા અને વિનંતી કરી કે મને તમારી પાસે કાયમ માટે રાખો મને તમારી પાસે રહેવું છે તો તે વખતે ભગવાન સ્વામિનારાયણને વાત કરી જ્યારે સમય આવશે તો તે વખતે હું તમને બોલાવી લઈશ હવે પાછા જ આવી છે ભગવાનની આજ્ઞાથી ઢોરડા ગામમાં મન તો આસક્ત થઈ ગયું હતું ભગવાનની અંદર ભગવાન સિવાય કોઈ વિચાર એમના મનની અંદર હતા જ નહીં અલે ભગવાને કીધેલું કે સમય આવશે તો તે વખતે હું તમને બોલાવી લઈશ એક વખત એક બ્રાહ્મણ એ ગામમાં આવ્યા વાતચીત થઈ ખબર પડી કે ગુજરાત જવાના છે અને કદાચ ભગવાન સ્વામિનારાયણનો ગુજરાતની અંદર મને યોગ થાય એટલે બ્રાહ્મણની સાથે પોતે નીકળી ગયા અને જ્યારે વિચરણ કરતા કરતા એ લોકો જેતલપુર આવ્યા તો ત્યાં આગળ બ્રાહ્મણે વાત કરી કે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ છે પણ રસ્તાની અંદર એ બ્રાહ્મણને બહુ બહુ સેવા કરી પાણી જોઈતું હોય તો ખુશાલ ભટ્ટને પાણી આપે ભોજનની વ્યવસ્થા કરી આપે પગની અંદર કાંટા વાગે તો પગમાંથી કાંટા પણ કાઢી આપે આ બધી ખૂબ સેવાઓ કરી અને જેતલપુરનું પાદર આવ્યું ત્યારે તે વખતે એમણે વાત કરી કે હું સ્નાન વિધિ પતાવી અને દિશાએ જઉં છું ને પછી સ્નાન કરી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે હું આવીશ તમે ત્યાં આગળ જાઓ ગામમાં જાય છે તપાસ કરી ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ જ છે ભગવાન સ્વામિનારાયણને જોને અત્યંત રાજી થયા પ્રસન્ન થયા દબાણનો જે અનુભવ હતો એ પુનરાવર્તિત થયો અને પછી એમણે વાત કરી કે રસ્તાની અંદર એક બ્રાહ્મણ મારી સાથે આવેલા એ બ્રાહ્મણે મારી બહુ જ સેવા કરી અને એ બ્રાહ્મણ હજી સુધી આપના દર્શન કરવા માટે આવ્યા નથી મને નવાઈ લાગે છે ક્યાં ગયા હશે તો રસ્તાની અંદર જે બધી ઘટનાઓ બનેલી હતી એ બધી જ ઘટનાઓની વાત ભગવાન સ્વામિનારાયણે જ્યારે કરી ત્યારે ખુશાલ ભટ્ટને પ્રતી થઈ કે આ બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પોતે જ આવેલા અને પોતે આવેલી ગયા હતા અને એમણે જ ભોજન આપેલું એમને જ પાણી આપેલું અને પગમાંથી કાંટા પણ ભગવાન સ્વામિનારાયણે પોતે કાઢેલા હતા એ બધી સેવાઓ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે પોતે કરેલી હતી આ બધી વાતો સાંભળીને ખુશાલ ભટ્ટ તો પોતે એકદમ ગદગદ થઈ ગયા એટલે થોડા વખત માટે એ ભગવાન સ્વામિનારાયણની સાથે એ ત્યાં આગળ પોતે રહ્યા હવે ખુશાલ ભટ્ટ હતા એમનું જીવન કેવું હતું ચમત્કારિક જીવન હતું નાનપણથી ચમત્કારિક જીવન હતું એક પ્રસંગ એવો થયેલો કે શામળાજીનું મંદિર છે ત્યાં આગળ ટોરડાની પાસે બહુ પ્રસિદ્ધ મંદિર છે આપણે ઉદયપુરના રસ્તા ઉપર જઈએ તો રસ્તાની અંદર શામળાજીનું મંદિર આવે એ જ મંદિરનો આ પ્રસંગ છે અને એ મંદિરના જે ખરડાઓ છે ખરડાની અંદર આ પ્રસંગ પાછો નોંધાયેલો છે અને યોગીજી મહારાજ જયારે શામળાજી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા તો તે વખતે યોગીજી મહારાજ એમણે આ ખરડા છે જોયેલા અને ખરડાની અંદર આ પ્રસંગ જે બનેલો એની નોંધ પણ કરેલી હતી કે ખુશાલ ભટ્ટ સાથે શામળાજીની મૂર્તિ રોજ રમવા માટે જ હતી હવે શયનાર્થી પતી જાય પડદા પડી જાય અને પછી એ જે મૂર્તિ છે એ તોરડાની અંદર રમવા માટે જાય અને સવારે મંગળા આરતી થાય મંગળા આરતી પહેલા પાછી મૂર્તિ છે એ પોતાનું જે સ્થાન છે એ સ્થાનમાં આવીને પછી યથાવત ત્યાં આગળ પ્રતિષ્ઠિત થઈ જાય એક વખત એવો પ્રસંગ થયો પૂજારી એમને કંઈક કામ પડ્યું અને પૂજારીને વહેલા ઉઠવાનું થયું બીજે ગામ જવું હતું અને જ્યાં બાડું ખોલ્યું મૂર્તિ ના મળે એટલે એકદમ ગભરાઈ ગયા મૂર્તિ ગઈ ક્યાં આગળ એટલે એમણે તો બુમાબૂમ કર્યું કે બધા માણસો ભેગા થઈ ગયા અને માણસો ભેગા થઈ કે થોડોક સમય થયો અને ફરી વખત જયારે એ બારણા ખોલ્યા તો તે વખતે મૂર્તિ ત્યાં આગળ હતી એટલે બધા માણસોને શંકા પડી કે પૂજારી કઈ કપટ કર્યું હશે તપાસ કરી એક જરિયાન વસ્ત્ર એ ગુમ થઈ ગયેલું ઝાંઝર એ પણ ગુમ થઈ ગયેલા મોજડી એ પણ ગુમ થઈ ગયેલા એટલે બધા પૂજારીને મારવા લાગ્યા અને પૂજારીને માર મારીને કહ્યું બોલ કે તમે ચોરી કરી છે અને એના માટે તમે આ શોર બકોર મચાવેલો છે અને પૂજારીએ બહુ કહ્યું કે ભાઈ મેં કશું કર્યું નથી અને ત્યાર પછી મૂર્તિ અવાજ આવ્યો અને મૂર્તિ એવો અવાજ આવ્યો કે પૂજારીનો વાંક નથી અને હું તો ત્યાં આગળ ટોરડાની અંદર ખુશાલ ભટ્ટ એની સાથે હું રમવા જાઉં છું રોજ અને ત્યાં આગળ નવેડાની અંદર ઝાંજર પડેલું છે રસ્તામાં મોજડીને જરિયાન વસ્ત્ર પણ તમને મળશે માટે પૂજારીને તમે મારો નહીં પછી ત્યાં માણસો મોકલે છે અને સવારે જ્યારે કુશલા દેવી ઘરમાં સફાઈ કરતા હતા નવેડાની અંદર ઝાંજર જોયું ત્યારે એમને નવાઈ લાગી એમને પૂછ્યું કે આ ઝાંજર આવ્યું કેવી રીતે ત્યારે કુશાલ કુશાલભટ્ટે વાત કરી કે જે વ્યક્તિનું છે એના ધણી હમણાં આવશે અને ઝાંજર લઈ જશે માટે તમે સાચવીને રાખો અને પછી ત્યાં શામળાજી મંદિરમાંથી એ માણસો આવ્યા એમના ઝાંજર આપે છે રસ્તામાંથી મોજડી પણ પ્રાપ્ત થાય છે અને જરિયાન વસ્ત્ર છે એ પણ પ્રાપ્ત થાય છે એટલે બાળપણથી હજી તો ભગવાન સ્વામિનારાયણનો એમને યોગ થયો નથી ત્યારથી એમના જીવનની અંદર અંદર આવા ઘણા બધા ચમત્કારો બનેલા પ્રસંગ એવો બનેલો નજીકની ઈડર ગામ ત્યાંના રાજા હતા અને રાજાએ એક ટેક્સ કરેલો બ્રાહ્મણો ઉપર વાર્ષિક ત્રણ રૂપિયાનો ટેક્સ હવે એ વખતે ત્રણ રૂપિયા પણ લોકોને બહુ ભારે પડતા યજમાન વૃત્તિ કરતા હોય લોકો પૈ આપે બહુ બહુ તો કંઈક પૈસો આપે હવે એમાંથી જો ત્રણ રૂપિયા વાર્ષિક એ રાજા ટેક્સના લઈ જાય તો પોતાની પાસે કઈ રહે નહીં એટલે રાજાને ફરિયાદ કરવા માટે બધા બ્રાહ્મણો ભેગા થઈને ગયા પણ રાજા છે એને કોઈનું સાંભળ્યું નહીં બ્રાહ્મણોના મનમાં વિચાર થયો કે આ ચમત્કારિક બાળક છે એ બાળકને આપણે સાથે લઈ જઈએ અને પછી ત્યાં આગળ રાજાને ફરી વખત વિનંતી કરીએ તો ખુશાલ ભટ્ટને ત્યાં આગળ લઈને ગયા અને ફરી વખત વિનંતી કરી વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ તમે આ શું કરો ટેક્સ લગાવો છો તમે ટેક્સ છે એ તમે રદ કરી દો બાળક છે આવી રીતે વિનંતી કરતા હતા રાજાને હસવું આવ્યું અમલદારો હતા એમણે પણ હસવું આવ્યું એને એમ થયું કે આ બાળક છે હવે એને લઈને આ લોકો આવ્યા છે એમનું પણ માન્યું નહીં ખુશાલ ભટ્ટ કે કઈ ચિંતા કરતા નહીં ગામ બાર વાવ છે આજે પણ તમે ઈડરની અંદર જાઓ ને પ્રસાદીની વાવ છે ત્યાં પોતે બેઠા અને બેસીને કીધું આપણે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા કરતા ચિંતન કરતા કરતા ભજન કરીએ કઈ ચિંતા કરવા જેવી નથી લોકો સામેથી આવશે અને ત્યાં બેસી ગયા પોતાનું મન છે એ ભગવાનની અંદર એકાગ્ર કરી દીધું અને ત્રણ દિવસ સુધી ત્યાં આગળ પોતે બેઠા રહ્યા આ કેવા હતા યોગી હતા એ ટોળાની પાસે જે ડુંગરો છે ડુંગરોની ગુફાની અંદર પોતે યોગાભ્યાસ નિયમિતપણે કરતા હતા એમના માટે તો મુશ્કેલ હતું નહીં પણ બીજા બધા લોકોના વારા પડ્યા હશે કારણ ત્રણ દિવસ સુધી કોણ બેસી રહ્યા બ્રાહ્મણો મૂંઝાતા હશે પણ જેવી એમને આ સાધના શરૂ કરી ત્યાં આગળ રાજાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા અમલદારો હતા એના પર ઝાડા પેશાબ બંધ થઈ ગયા એટલા બધા આંકડા મુંજાઈ ખબર પડે નહીં આ ઝાડોય થતો નથી પેશાબ થતો નથી હવે જેને આ પેશાબની તકલીફ હોય ને ખબર પડે આ બહુ મુશ્કેલી ભર્યું કામ છે મૂત્રાશય છે એની અંદર યુરિન ભેગું થયું હોય હોય અને નીકળતું ના એટલી બધી મૂંઝવણ થાય અને અંદર ભરાયો હોય એનો પણ ખુલાસો થતો ના હોય એ પણ બહુ તકલીફ થાય અને ત્રણ દિવસ થયા પછી કોઈકે વાત કરી કે તમે પેલો ખુશાલ ભટ્ટ આવ્યા હતા એ ચમત્કારિક બાળક છે તમે એનું અપમાન કરેલું છે તમે એમનો ધ્રોહ કરેલો છે માટે તમે એમની પાસે જાઓ એમની પાસે જઈને માફી માંગો તો પછી આમાં તમને સારું થશે રાજાને અમલદારો ત્યાં આગળ આવ્યા એ ધ્યાનની અંદર બેઠા હતા જાગ્રત થયા ખબર પડી રાજા આવ્યા છે એમણે વાત કરી મહેરબાની કરીને અમારો અપરાધ જે થયો છે આપ માફ કરો અને આમાંથી અમને મુક્ત કરો આ તકલીફ છે ઝાડા પેશાબ થતા નથી અને બધા મૂંઝવણમાં છે ત્રણ દિવસથી માટે આમાંથી નિકાલ થાય એવી તમે કૃપા કરો ખુશાલ ભટ્ટે વાત કરી પેલા ટેક્સ માફ કરો ઓલો કે ભાઈ ટેક્સ માફ બસ તે વખતે વાર્તાલાપ ઘણો બધો થયો હશે મનમાં વખત માફ પણ આ ખુલાસો તો કરો અને પછી ખુશાલ ભટ્ટે કીધું એમ નહી તાંબાપત્ર ઉપર લખી દો કે યાવત ચંદ્ર દીવા કરો બ્રાહ્મણ ઉપર ટેક્સ લેવામાં નહીં આવે અને તે વખતે તાંબા પત્ર પર લખી દીધું સિક્કા પણ મરાઈ ગયા અને પછી કહ્યું જાઓ હવે વાંધો નહીં આવે સારું થશે અને રાજા હતા અમલદારો હતા બધાનો ખુલાસો આવ્યો અને બધાને શાંતિ થઈ તે વખતે પણ ખબર પડી કે આ બાળક સામાન્ય બાળક નથી આ બાળક એક ચમત્કારિક બાળક છે ત્રીજો એક પ્રસંગ એવો બનેલો ટોરડા ગામની અંદર એક બ્રહ્મચારી આવેલા મંત્ર વિદ્યામાં બહુ નિપુણ હતા અને મંત્ર વિદ્યાના આધારે એક ચમત્કાર ગામમાં બતાવતા કોઈ પણ ભાઈ હોય એ ઘરની અંદર પોતે જાય અને ત્યાં આગળ શાલિગ્રામ મૂકે શાલીગ્રામ મૂકીને વાત કરીએ કાલે તમારા ઘરે હું ભોજન લેવા માટે આવીશ અને રાત્રે પોતે મંત્ર વિદ્યા એની તાકાતી શાલિગ્રામ પોતા પાસે ખેંચી લે એટલે પેલા નવાય લાગ્યા શાલીગ્રામ ગુમ ક્યાં થઈ ગયા અને પછી ખબર પડે એ વ્યક્તિ પાસે આવી ગયા છે હવે દરેક ઘરની અંદર આવા ચમત્કાર પોતે બતાવવા લાગ્યા પણ અભિમાન એને આવ્યું એટલે બિચારા જે સામાન્ય વ્યક્તિ હતા ભગવાનના ભક્તો હતા એનું અપમાન કર્યું એના તિરસ્કાર કરતા હતા એટલે કુશાલ ભટ્ટના મન અંદર એમ થયું કે આપણે એને આપણા ઘરે બોલાવીએ એટલે પોતાના ઘરમાં એને બોલાવ્યા બોલાવીને વાત કરી કે અમારે ત્યાં આગળ તમે આવો તમને ભોજનનું આમંત્રણ છે તમે અહીંયા ભોજન કરજો શાલીગ્રહ મૂકીને ગયા એટલે પોતાની મંત્ર વિદ્યાથી એ પ્રયત્ન કરતા હતા શાલીગ્રામ ખેંચવા માટે એને ગુમ કરવા માટે પણ આમની પાસે તાકાત પાસે શક્તિ ભગવાનની ભક્તિનું બળ તો ગમે તેટલી મંત્ર વિદ્યા અજમાઈશ કરી પણ સફળતા મળી નહીં તો પેલા માણસના મનમાં એમ થયું કે આપણી નાલાશી થશે એટલે ત્યાં આગળથી પોતે ભાગી ગયા અલે પોતે નીકળી ગયા અને ફરી વખત ગામની અંદર પોતે દેખાયા નહીં આ પ્રકારના ચમત્કારો તો ભગવાન સ્વામિનારાયણને મળ્યા એ પહેલા ચમત્કાર હતા ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને હજી પોતે દીક્ષા લીધી તે વખતનો એક પ્રસંગ બનેલો કે ભગવાન સ્વામિનારાયણ સાથે પોતે વિચરણ કરતા હતા તે વખતે ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે મહાભારતનો એક ગ્રંથ છે એ ગ્રંથ ભાવનગરની અંદર એક બ્રાહ્મણ પાસે છે ગ્રંથની એમને જરૂર હતી આમ તો જોવા માટે જઈએ જયારે ભગવાન સ્વામિનારાયણ નાના હતા અને અયોધ્યાની અંદર એમને બધા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો બધા શાસ્ત્રો એમને હસ્તા મલકવત હતા પણ ફરી વખત આ લોકની દ્રષ્ટિએ પણ પરમહંસ પાસે બધા શાસ્ત્રો છે એમનું પોતે શ્રવણ કરતા મહાભારત પણ ફરી વખત વાંચવાની ઈચ્છા થઈ એટલા માટે મહાભારત લેવા માટે એમને એક હરિભક્ત હતા લખીરામ દેરાસરી કરીને એને વાત કરી તમે ભાવનગર જાઓ અને ભાવનગરજીને આ મહાભારતનો જે ગ્રંથ છે ગ્રંથ તમે લઈ આવો હવે એમની સાથે એ પોતે બીજા એક હરિભક્ત હતા એ હરિભક્ત પ્રાગજી દવે એક જગન્નાથ પંડિત કરીને હતા એ જગન્નાથ પંડિતને સાથે લઈને ગયા કારણ કે એ જગન્નાથ પંડિત એ પોતે મહાભારતનો ગ્રંથ જોવે એને ખબર પડે કે આ મહાભારતનો ગ્રંથ ખરેખર ઓરિજિનલ ગ્રંથ છે કોઈ ક્ષેપક ગ્રંથ તો નથી એ પંડિત છે લખીરામ દેરાસરી પંડિત તો હતા નહીં એ પોતે બહુ બહુ તો પૈસા આપી શકે એટલે ત્યાં આગળ ગયા વિનંતી કરી બ્રાહ્મણને વાત કરી ભાઈ અમારે આ જોઈએ છે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણ મગાવે છે ત્રણસો રૂપિયામાં રૂપિયા આપો અને તમને આ ગ્રંથ આપીશું એ વાત એમણે કરી અને વાત કર્યા પછી વ્યક્તિ ફરી ગયા એણે કહ્યું મારે તમને ગ્રંથ આપવો નથી મારે આ વિદ્યા વેચવી નથી એટલે ભગવાન સ્વામિનારાયણે આ બેની સાથે બીજી વખત પ્રાચજી દવેને મોકલ્યા કારણ કે પ્રાચી દવે બહુ વાંચાળ હતા નેગોશિયેટ સારું કરી શકતા હતા વાત પણ સારી કરી શકતા હતા એટલે એમને કહ્યું તમે જાઓ એટલે પ્રાચી દવે ગયા એમણે પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો પણ પેલા ફરી વખત ના પાડી એટલે પછી સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ ખુશાલ ભટ્ટ ઉપર પડી એમને કહ્યું તમે જાઓ એટલે તમે જઈને ગમે તેમ કરીને આ ગ્રંથ લઈ આવો એટલે ખુશાલ ભટ્ટ ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈ અને પછી પેલાને વિનંતી કરી એને કહ્યું તમે મને આપો તો સારું એને ના પાડી હું કોઈ સંજોગોમાં તમને આ ગ્રંથ નહીં આપું એટલું જ નહીં પણ એમને કુશાલ ભટ્ટનું અપમાન પણ કરી નાખ્યું અને પોતાના નિર્ણયની અંદર પોતે એકદમ અડગ રહ્યા અને કોઈ પણ સંજોગોમાં તમને આપીશ નહીં કુશાલ ભટ્ટ ત્યાં આગળ એક હરિભક્ત હતા શ્રીમાળી જીણાભાઈ કરીને એમના મકાનની અંદર પોતે ઉતર્યા અને ત્યાં આગળ ભગવાનને પ્રાર્થના કરી ખાધા પીધા વગર બે ત્રણ દિવસ સુધી એ ખુશાલ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરવા લાગ્યા કે મહારાજ આપ દયા કરો બ્રાહ્મણમાં પ્રવેશ કરો તો આ કામ થશે બાકી કામ નહીં થાય અને એમણે કીધેલું કે આ ગ્રંથ લીધા વગર હું અહીંથી જવાનો નથી એટલે એ બ્રાહ્મણના ઘરમાં ગયા એ બ્રાહ્મણ તે વખતે પૂજા કરતા હતા પૂજાની અંદર બાળમુકુર ની મૂર્તિ હતી અને એમની સામે બેસી ગયા અને બેસી ગયા ને પેલા બ્રાહ્મણ તો થયું હું પૂજા કરું છું અને પૂજા કર્યા પછી કઈ વાતચીત કરીશું અને મનમાં તો નક્કી જ હતું કે મારે આ ગ્રંથ આપવો જ નથી પણ એ બાળમુકુરની જે પ્રતિમા હતી ને એ ફરી ગઈ એ ખુશાલ ભટ્ટ તરફ ફરી ગઈ એટલે બ્રાહ્મણના મનમાં એમ થયું કે મારે મૂકવામાં કઈ ભૂલ થઈ હશે એટલે ફરી વખત ગોઠવી એ મૂર્તિને પોતાની સન્મુખ કરી અને સન્મુખ કરી થોડીક વારથી પાછી મૂર્તિ ફરી ગઈ ત્રણ ચાર વખત આ થયું એને થયું કે આ શું થાય છે આ એમને ફરે છે કેવી રીતે અને પછી ખુશાલ ભટ્ટે વાત કરી તમે મહેમાનનું અપમાન કર્યું છે અને તિરસ્કાર કર્યો છે સત્કાર કર્યો નથી એટલા માટે આ બને છે એ પોતે ઉભા થઈ ગયા પગે લાગ્યા માફી માગી અને કહ્યું આ ગ્રંથ તમે લઈ જાઓ અને ખરેખર બહુ ચમત્કારિક પુરુષ ત્યાં આગળ આવ્યા છે એનો ખ્યાલ એ એમને તે વખતે આવી ગયો જો કુશાલ ભટ્ટ પોતે આવા ચમત્કારી પછી ભગવાન દીક્ષા આપે છે સાલ મહિનો હતો 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 પક્ષ દિવસ ગઢડાની અંદર ખુશાલ ભટ્ટે દીક્ષા આપે છે અને દીક્ષા આપીને નામ પાડે છે ગોપાળાનંદ અને પછી ભગવાનને આજ્ઞા કરી તમે વડોદરા રહેજો મોટાભાગે વડોદરા પોતે ત્યાં આગળ રહેતા આખા વડોદરા વિસ્તારની અંદર નાના મોટા વ્યક્તિઓને પોતાની શક્તિથી સામર્થ્યથી પોતાની ભક્તિથી એમને સત્સંગ કરાવ્યો અને ભગવાન સ્વામિનારાયણ છે ભગવાન સ્વામિનારાયણમાં એમને જોડેલા હતા બહુ વિદ્વાન હતા આગળ મેં તમને જે વાત કરી ગોપાળાનંદ સ્વામી એમણે ઉપનિષદો ઉપર ભાષ્ય લખેલું છે એમને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પણ ભાષ્ય લખેલું છે અને બ્રહ્મસૂત્ર ઉપર એમને ટીકા લખેલી છે અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામી એના પર ભાષ્ય કરેલું છે એટલે અત્યંત વિદ્વાન હતા એ સામાન્ય નહોતા એટલે તમે જો કોઈ માણસ વિદ્વાન હોય એનું એને અભિમાન આવે એનું એને ઘમંડ આવે એનામાં જિજ્ઞાસા વૃત્તિ ના હોય ત્યારે ગોપાલ સ્વામીનો આપણે વિચાર કરીએ તો ગોપાળાનંદ સ્વામી આવા વિદ્વાન હતા તો પણ વૃત્તિ ગોપાળાનંદ સ્વામીમાં હતી અને પાછા કોઈ વિદ્વાન હોય તો સાધક ના હોય તો ગોપાળાનંદ સ્વામી એક સાધક તરીકે પણ પોતાના જીવનની અંદર બીજાને પ્રેરણા મળે તેવા બધા દ્રષ્ટાંતો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે વચનામૃતમાં એમણે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નના આધારે આપણને ખબર પડે એમની જિજ્ઞાસી વૃત્તિ જિજ્ઞાસુ વૃત્તિનો પણ ખ્યાલ આવે અને સાથે સાથે એ ગોપાળાનંદ સ્વામીમાં સાધકપણું હતું એનો પણ આપણને ખ્યાલ આવે કાર્યડી પ્રકરણનું ચોથું વચનામૃત છે એ વચનામૃતની અંદર ગોપાળાનંદ સ્વામી એ પોતે જે પ્રશ્ન પૂછે છે એ તાત્વિક પ્રશ્ન છે કોઈ જિજ્ઞાસુ વ્યક્તિ હોય અને વાંચતા હોય ને કોઈ પ્રશ્ન ઉદભવે તેવો ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે ભગવદાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી સંતો પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો એટલે ગોપાળાનંદ સ્વામી આ તાત્વિક પ્રશ્ન પૂછ્યો આ દેહની અંદર જીવનું જાણપણું કેટલું સમજવું અને સાક્ષીનું જાણપણું કેટલું સમજવું આ શરીર છે એ શરીરની અંદર જાણપણું છે ને આ શરીર જળ છે એમાં જાણપણું છે તો જાણપણું કોણું છે જીવનું છે કે સાક્ષીનું છે સાક્ષી એટલે ભગવાન ભગવાન ત્યાં બેઠા છે અંદર અંતર્યામી રૂપે તો એમનું કોનું સમજવું એ ભગોદાનંદ સ્વામી પ્રયત્ન કર્યો પણ ભગવદાનંદ સ્વામી બરોબર જવાબ આપી શક્યા નહીં એટલે ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે નખથી શિખા પર્યંત બુદ્ધિ છે શરીરમાં વ્યાપીને રહેલી છે એટલે બુદ્ધિની અંદર જીવ છે વ્યાપીને રહેલો છે જીવની અંદર સાક્ષી રહેલા છે એટલે જીવના જાણપણું એને કેવે કરીને બુદ્ધિનું પણ જાણપણું કહેવાયું અને સાક્ષીમાં રહ્યા છે તો સાક્ષીના જાણપણે કેવે કરીને જીવનું જાણપણું કહેવાયું આ સ્વામિનારાયણ જવાબ આપ્યો આનો ભાવ શું થાય એનો અર્થ એટલો જ થાય આ બુદ્ધિ છે ને માયાનું કાર્ય છે એ જળ છે પણ આત્મા છે ચૈતન્ય તત્વ છે એના આધારે આ બુદ્ધિ કામ કરે છે અને જીવ છે એ પણ પરમાત્માની જ્ઞાન શક્તિ પરમાત્માની ઈચ્છા શક્તિ અને પરમાત્માની જે ક્રિયાશક્તિ છે એનું અવલંબન કરીને જીવ છે એની અંદર આ ત્રણ શક્તિના આપણને દર્શન થાય છે આનો ભાવાર છે જો ગોપાલનંદ સ્વામી જીજ્ઞાસુ હતા ભગવાનની આજ્ઞા હતી તમે પ્રશ્નોત્તર કરો તો એક તાત્વિક પ્રશ્ન કર્યો તેમના પ્રશ્નો ઉપરથી પણ ખબર પડે કે પોતે વિદ્વાન હતા અને આ પ્રકારની જીજ્ઞાસુ વૃત્તિ એમના જીવનની અંદર હતી બીજા બધા પ્રશ્નો એમને પૂછેલા છે સાધનાના જ પ્રશ્નો છે જીજ્ઞાસુ વૃત્તિ પણ આવી જાય અને સાધના છે સાધનાનો ભાવ પણ આવી જાય છે લોરમું એ ગોપાળાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે બ્રહ્માનંદ સ્વામીને જો બ્રહ્માનંદ સ્વામી એ સામાન્ય નહોતા બ્રહ્માનંદ સ્વામી પણ વિદ્વાન હતા બ્રહ્માનંદ સ્વામી પણ બહુ બુદ્ધિશાળી હતા હવે બ્રહ્માનંદ સ્વામીને જે પ્રશ્ન પૂછે છે ને એ આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ વ્યક્તિ ચાલેલો હોય અને એ વ્યક્તિને કામ લાગે અને ગમે તે વ્યક્તિને કામ લાગે એવો પ્રશ્ન હતો અને બ્રહ્માનંદ સ્વામી છે તો બ્રહ્માનંદ સ્વામીને પોતે આ પ્રશ્ન પૂછે છે કે કેવો પુરુષ હોય એટલે કે કેવો વ્યક્તિ હોય એને દેશ કાળ ક્રિયા સંઘ એને કરીને પણ પોતે પરાભવને ન પામે અને કેવો વ્યક્તિ હોય એ પરાભવને પામે અને સાંભળ્યામાં તો એવું આવ્યું છે કે બ્રહ્માજી હતા એને સરસ્વતીને દેખીને મોહ થયો પોતાની દીકરી હતી એને દેખીને બ્રહ્માને મોહ થયો જે બ્રહ્માએ આખી સૃષ્ટિ બનાવેલી છે જે બ્રહ્માએ આપણે બધા મોડલ બેઠા છે ને એ બનાવેલા એ બનાવેલા અલગ અલગ હવે એમને જ પોતાની દીકરી છે એને દેખીને મોહ થયો અને સાંભળ્યામાં એવું આવે છે કે શિવજીને મોહિની સ્વરૂપ છે એને જોઈને મોહ મોત શ્રીમદ્ ભાગવતની અંદર આખું આખ્યાન આવે છે તો સાંભળ્યામાં તું એવું આવે માટે વિચારીને ઉત્તર કરજો ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્ન પૂછે છે કે વિચારીને ઉત્તર કરજો એટલે બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કરવા માટે પ્રયત્ન કર્યો તો ઉત્તર થયો નહીં તે વખતે ભગવાન સ્વામિનારાયણ એનો જવાબ આપે છે અને ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરે છે કે ઉપાધિમાં રહીને એનો તમને ભાવાર્થ કહું છું કે નિર્લેપ એક ભગવાન રહી શકે ભગવાન સિવાય કોઈ નિર્લેપ રહી શકે નહીં ઉપાધિમાં રહીને અને જો એ ભગવાનની અંદર નિર્વિકલ્પ પણ જોડાઈ ગયો હોય એના ઇન્દ્રિયો પ્રાણ બધા સંકેલાય ને ભગવાનની વિશે એ નિમગ્ન હોય તો તુચ્છ જેવો જીવ હોય એ પણ પરાભવને ન પામે અને એમાં જો જોડાયો ન હોય તો મોટા હોય એ પણ પરાભવને પામે એ સ્વામિનારાયણ ભગવાન પોતે સમજાવે છે અને શ્રીમદ ભાગવતનો એક શ્લોક કે છે મયેવ ભાવાર્થ એટલો જ થાય છે કે બ્રહ્માએ જે મરિચ્યાદિત પ્રજાપતિ ઉત્પન્ન કર્યા અને કશ્યપાદિક પ્રજાપતિ ઉત્પન્ન કર્યા એમને મનુષ્ય માત્ર ઉત્પન્ન કર્યા તો એની અંદર એવો કયો વ્યક્તિ છે કે જે પોતે આ જે નારી છે તો એને કરીને મનુષ્ય એમાં પરાભવ ન પામે એમાં મોહ પામે ભગવાન ભગવાન સિવાય કોઈ પુરુષ નથી એ અંદર સ્વામિનારાયણ ઉલ્લેખ કરીને ટાંકીને આ સમજાયું તો એને વિશે જે નિમગ્ન રહ્યો હોય તો થાય આ થયું શું જો દેશ કાળાદી કે કરીને પરાભવ પામે આપણે બધા સત્સંગની અંદર આવીએ છીએ તો સત્સંગની અંદર આપણે પરાભવ આપણે કોઈ દિવસ ન પામીએ ક્યારે બને તો આપણે જો ભગવાનની અંદર જોડાયેલા રહીએ તો પરાભવ ન થાય અને ભગવાનમાંથી આપણે જો બહાર નીકળીએ તો આપણે અવશ્ય છે એ પરાસ્ત થઈ જાય બીજું વતનામૃત છે લોહાનું સોળમું વતનામ્રત તો એ વચનામૃત ની અંદર પણ એક સ્વામિનારાયણ ભગવાન પોતે જ પ્રશ્ન પૂછે છે સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો અને સ્વામિનારાયણ ભગવાને પોતે વાત કરી કે વાસના છે એ જેની કુંઠિત થઈ ન હોય એના શું લક્ષણ છે વાસના જેની કુંઠિત થઈ ગયો એના શું લક્ષણ છે અને વાસના જેની નિર્મૂળ થઈ ગયો એના શું લક્ષણ છે હવે આ પ્રશ્ન પૂછો તો એનો જવાબ પણ એ જ્યારે અફાવ્યો નહીં તો તે વખતે શિવજી મહારાજ પોતે એનો જવાબ આપે છે કે જેની વાસના કુંઠિત થઈ ન હોય એની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયની અંદર તરત જોડાઈ જાય કે સારું રૂપ જોયે તરત ખેંચાઈ જાય સારો શબ્દ સાંભળે તરત ખેંચાઈ જાય સારું ખાવાનું પદાર્થ હોય તરત જીભ છે ત્યાં આગળ ખેંચાઈ જાય સારું સુગંધ હોય ત્યાં નાક છે તરત ખેંચાઈ જાય તો એની વાસના છે કુંઠિત થઈ નથી અને વિચાર કરે તો વિચાર કરીને એ વૃત્તિ પાછી વળવા માટે પ્રયત્ન કરે તો પણ વૃત્તિ પાછી વળે નહીં અને જેની વાસના કુંઠિત થઈ ગઈ હોય તો એ વ્યક્તિ જેની ઇન્દ્રિયોની વૃત્તિ તાત્કાલિક વિષયમાં જાય નહીં અને થોડોક વિચાર કરે ગઈ હોય તો તરત પાછી વળી આવે તેની વાસના કુંઠિત થઈ ગઈ કહેવાય અલે વાસના જો નિર્મૂળ થઈ ગયો હોય વ્યક્તિની એનો તો જ્યારે કોઈ વ્યક્તિ સુષુપ્તિમાં જાય તો એને જગતનો અભાવ છે ભાવ નથી જગત જ નથી એવી રીતે જાગ્રતની અંદર આ જે જગતના પંચ વિષય છે એનો સુષુપ્તિની પેઠે અભાવ વર્તે અને સારા અને નરસા પંચ વિષય સમાન વર્તે અને પોતે ગુણાતીતપણે ગઈ હવે પ્રશ્ન પૂછે જો વાસના તો થઈ ગઈ હોય પણ નિર્મૂળ કેમ થતી નથી આ જો ગોપાલનંદ સ્વામીનો પ્રશ્ન એના પછી ખબર પડે એ સાધક પણ બતાવે છે કારણ કે વાસના નિર્મૂળ કરવા માટે આપણે આવેલા છીએ એના માટે જ ભગવાન સ્વામિનારાયણ વધારે એ કેમ થતું નથી એ કેમ જતું નથી તો તે વખતે ભગવાન સ્વામિનારાયણ જવાબ આપે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એમાં જેટલી કસર છે એટલી વાસના નિર્મૂળ થતી નથી આ ગોપાળાનંદ સ્વામીએ લોયાનું તેરમું વતના વ્રત અને લોયાનું સોળમું વતના વ્રત એના બે પ્રશ્નો આપણે જોયા કારણી પ્રકરણ નું દસમું વચનામ્રત છે એ વચનામ્રતમાં ભગવાન સ્વામિનારાયણને ને ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે ભગવાન રાજી કેવી રીતે થાય સ્વામિનારાયણ ભગવાન કે તપે કરીને ભગવાન રાજી થાય સ્વામિનારાયણ ભગવાને પોતાની વાત કરી અને પોતાની વાત કરીને કીધું કે ભગવાન તપે કરીને રાજી થાય કારણી પ્રકરણ નું દસમું વતનામ્રત હવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કોઈ ખાનપાન આપે ભગવાનને થાળ ધરાવે વસ્ત્ર અલંકાર ધરાવે તો ભગવાન રાજી ના થાય ભગવાને કીધું રાજી તો થાય પણ ભગવાન વસ્ત્ર અલંકાર ધરાવતા હોય એ ધરાવતા ધરાવતા પોતે એમાં આસક્ત થઈ જાય અથવા ભગવાનને થાળ સારા સારા કરતા હોય એ થાળ કરતા કરતા પોતાની જીભનું એમાં પોષણ થતું હોય રસ્તા ઇન્દ્રનું પોષણ થતું હોય તો મહારાજ વિઘ્ન આવે એટલા માટે શ્રીજી મહારાજે તપ બતાવ્યું બ્રહ્માનંદ સ્વામી કીધું પાછા બ્રહ્માનંદ સ્વામી રાજા ઉપાય કરો મહારાજ કે ના તપે કરીને જ રાજી થાય અમે તમને જે ઉપાય બતાવ્યો ને એ જ ઉપાય છે બીજો ઉપાય નથી આ વાત કરી એટલે ગોપાળાનંદ સ્વામીને હવે પ્રશ્ન થયો અને ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે મહારાજ તપ કરવાનો મનની અંદર ઈશક તો હોય તપ કરવાનો મનની અંદર ઈશક તો હોય પણ એમાં વિઘ્ન આવે તો કેમ કરું ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાત કરી જે વ્યક્તિને જે વાતનો ઈશક હોય એમાં હજારો અંતરાયો આવે પણ એ અંતરાયોનો રોક્યો રોકાય નહીં ત્યારે જ એનો ઈશક સાચો કહેવાય એમ કરીને સ્વામિનારાયણ ભગવાન પોતાનું દ્રષ્ટાંત આપે અમે આ સત્સંગમાં આવ્યા રામાનંદ સ્વામીને મળ્યા અમને એકવીસ વર્ષ થયા આ એકવીસ વર્ષની અંદર અનંત ભાતના વસ્ત્ર અલંકાર તથા ખાન પાન કરીને સેવા કરનારા અનંત ભક્ત અમને મળ્યા પણ અમારું મન કોઈ પણ પદાર્થની અંદર લોભાયું નથી કારણ કે અમને ત્યાગનો જ ઈશક છે શિવજી મહારાજે પોતાની વાત કરી દીધી એકવીસ વર્ષ થયા અને એકવીસ વર્ષમાં સામે ઢગલા થયા વસ્ત્રોના ઢગલા ખાન ઢગલા સન્માનના ઢગલા મહેલ મહેલાતોના ઢગલા પણ મહારાજે કીધું કોઈ પદાર્થમાં અમારું મન લોભાયું નથી કારણ કે અમને ત્યાગનો જ છે આ વાત એમણે કરી હવે જો ગોપાળાન સ્વામી પંડિત પણ હતા સાધક પણ હતા હવે કેવો પ્રશ્ન પૂછે એમાં જિજ્ઞાસા પણ છે સાધનાની વાત પણ છે બહુ અદ્ભુત પ્રશ્ન છે એમણે નવાઈ લાગે છે શાસ્ત્ર ની અંદર તો ભગવાનનો મહિમા લખ્યો છે કોઈ પણ તમે શાસ્ત્ર વાંચો તો શાસ્ત્ર છે મધ્યકાળના બધા કવિઓ થઈ થઈ ગયા ગયા તો ભગવાન હતા તેની અંદર પણ કેટલો બધો મહિમા છે સુરદાસજી છે એ પોતે વાત લખે છે એક છંદ ની અંદર શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ સહુ જાય નિરંતર ગાવય જાય અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે નારદ રટે પાર ન તાઈ કી કોઈ પર નાચ નારદો સુરદાસજી કે છે એ સમજાવે છે ભગવાન નું શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ સહુ જાય નિરંતર ગાવે આ બધા દેવતાઓનું વર્ણન કર્યું શેષજી ગણેશજી મહેશ એટલે શિવજી આ બધા જ સુરેશ ઇન્દ્ર આ બધા લોકો હી નિરંતર ગાવે હંમેશા ભગવાનનું ગુણગાન કરે જી અનાદી અનંત અખંડ અછેદ અભેદ સુવેદ વેદ બતાવે વેદની અંદર ભગવાનનું વર્ણન કર્યું ભગવાન કેવા છે ભગવાન આવા છે સો સુખ વ્યાસર અટે તો હિ પુનિપાર ન પાવે નારદજી મહિમાનું વર્ણન કરે સુખજી ભગવાનનું મહિમાનું વર્ણન કરે સુખદેવજી વ્યાસજી ભગવાનનું મહિમાનું વર્ણન કરે તો પણ પાર પમાતો નથી એવા જે ભગવાન છે એ ભગવાનને વૃંદાવનની ગોપીઓ તાઈ આહિર છોહરિયા આહિરની એટલે આ બધી ગોપીઓ છછિયા એટલે કૃષ્ણ ભગવાનને છાછ ઉપર નાચ નચાવે છાસ ઉપર નાચ નચાવે છાસ લાવો ઓલા કે નાચો તો છાશ મળશે નાચો તો માખણ મળશે નાચો તો તમને દહીં મળશે પણ આગળ મહિમાની વાત કરી પાછળ ભક્તિની વાત કરી ભક્તિથી ભગવાન પોતે વશ થઈ જાય છે કેવાનું શું બધું વર્ણન તો અપાર છે વેદની અંદર છે ઉપનિષદ કવિઓ છે છે બધી રચનાઓ એ રચનાઓની કર્યું છે તો પણ પંડિતો જે છે આ વાંચે છે પુરાણ છે એ વાંચે છે તો એ લોકોને ભગવાનને સંતનો મહિમા કેમ સમજાતો નથી આજે સંતના મહિમાની વાત કરો તો સંત નો અપાર મહિમા છે શ્રીમદ ભાગવતમાં કીધું દર્શનના દેવ સાધવ સાધુના દર્શન માત્ર થી કલ્યાણ છે મહિમા છે સામાન્ય મહિમા નથી મોક્ષ દ્વાર અપાવૃતમ એ મોક્ષનું દ્વાર છે એમાં આત્મબુદ્ધિ કરતા નથી એ પશુ છે ગોખર જેવા છે ગધેડા જેવા છે એવું વર્ણન કર્યું અને કેટલો સત્સંગનો મહિમા કીધો જબરજસ્ત મહિમા કીધો નરોધી મામયોગો ન સાંખ્યમ ધર્મ એવ ન સ્વાધ્યાય્યાગો નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞાંસી તીર્થાની યથા વરુંધે સત્સંગ સર્વસંગા એટલો બધો મહિમા સંતનો સંત નો લખેલો હોય છે કે યોગ કરતા ભગવાન કે સંત સમાગમથી હું વધારે પ્રસન્ન થઉં સાંખ્ય વિચાર કરતા વધારે રાજી થઉં છું તમે દાન ધર્મ દો કરો એના કરતા વધારે હું રાજી થઉં છું સાંખ્ય વિચાર કરો એના કરતાં હું વધારે રાજી થઉં છું તપ કરતાં વધારે રાજી થઉં છું વ્રત કરતાં નિગમ વેદનું વાંચન કરતાં પણ વધારે રાજી થઉં છું સંતના સમાગમથી આટલો બધો મહિમા સંતનો છે ભગવાનનો પણ છે લોકો વાંચે છે પણ કે મહિમા નથી સમજાતો આ તો પ્રેક્ટિકલ પ્રસંગો બનેલા છે યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને યોગીજી મહારાજ કિશોરભાઈ દવેના ઘરે ઉતરેલા ત્રણ ચાર દિવસ માટે અને એક બહુ જ મોટા શાસ્ત્રી હતા કાશીથી આવેલા હતા અને એ વ્યક્તિ વિદ્વાન એ વ્યક્તિએ ઇંગ્લિશ ની અંદર ત્રણ ચાર પુસ્તકો લખેલા ભગવાનના અસ્તિત્વ વિશે ત્યાં બધા રિભક્તો બેઠા હતા થોડા ઘણા સંતો બેઠા હતા વાત કરી તમે કઈ પ્રવચન કરો એટલે એને ઉભા થઈને વાત કરી ભગવાન કા હૈ ભગવાન કિસને દેખાયેલા તે લખ્યું શું તો પછી આ બધું લખાણ કર્યું લખાણ પટ્ટી કોના માટે બીજા માટે લખે છે કોકના માટે અસર થતી નથી તબેતો છે કેટલો શીરો બનાવી દે હજાર મણ શીરો બનાવે પણ એને કઈ ચોટે નહીં એમ આવું છે એટલે ગોપાળાનંદ સ્વામીને બહુ નવાઈ લાગી એટલે ગોપાળાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો અને ગોપાળાનંદ સ્વામી કહ્યું કે આ બધા છે શાસ્ત્રી છે પંડિત છે એ લોકો આ બધા શાસ્ત્રો નો અભ્યાસ કરે છે જેમાં ભગવાનને સંતનો મહિમા લખ્યો છે છતાં પણ આ ભગવાનને સંતનો મહિમા કેમ સમજાતો નથી તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે વાંચન કરે છે આ બધું કરે છે પણ એ ભગવાનનો આશરો નથી એ ભગવાનનો આશરો નથી એટલા માટે કામક્રોધાદિક દોષે એના જીવને હરવી નાખ્યો છે એનો પરાભવ કરી નાખ્યો છે એનાથી એ ટળ્યા નથી એટલા માટે એમને એવું થાય છે કે જેમ અમારા દોષો ટળ્યા નથી ને ટળતા નથી એવી રીતે આ ભગવાન કહેવાય છે અને આ મોટા સંત કહેવાય છે પણ એમના આ દોષ ટળતા નહીં હોય એ દોષ એમાં પલઠાય છે એને કરીને એને ભગવાનને સંતો મહિમા સમજાતો નથી આવી રીતે ઘણા બધા પ્રશ્નો વચનામૃત પૂછેલા છે એમાંથી થોડાક પ્રશ્નો છે એ પ્રશ્નોની મેં તમને વાત કરી એ બહુ મોટા વિદ્વાન હતા કોઈ માણસ વિદ્વાન હોય પણ પાછો તપસ્વી ના હોય ત્યાગી ના હોય ગોપાળાનંદ સ્વામી તપસ્વી હતા ને ત્યાગી ત્યાગી પણ હતા તપની કેવી રૂચિ હતી એક વખત સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા એટલે સ્વામિનારાયણ ભગવાનની પાસે બ્રહ્માનંદ સ્વામી હતા માવો ભગત હતા ગોપાળાનંદ સ્વામી હતા એટલે એમણે પ્રશ્ન પૂછ્યો સ્વામિનારાયણ ભગવાને કે માની લો તમને બીજો જન્મ ભગવાન આપે તો તમે કઈ ઈચ્છા રાખો કોના ઘરે જન્મ લેવો એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ હું તો ને ત્યાં જન્મ લઉં રાજા થવું કેમ ભગવાનનું ભજન બધાને પરાણે કરાવડાવું ના કરે ને દંડ એટલે ભગવાનનું ભજન કરે મહારાજ હસ્યા પછી ગોપાલ કે સ્વામી તમે કોના ઘરે જન્મ લો ગોપાળ કે મહારાજ કોઈ ગરીબ અત્યંત ગરીબ બ્રાહ્મણ હોય એને ત્યાં હું જન્મ લઉં એ મહાન ભીખ માગીને પૂરું કરતો હોય એવી વ્યક્તિની પાસે હું જન્મ લઉં કે એમ કેમ ગોપાલનંદ સ્વામી કે સંસાર ત્યાગ કરતા ન લાગે કોઈ નડે જ નહીં કોઈ નડે જ નહીં કારણ કે જો કે ભાઈ મારું પૂરું થતું નથી મારા દીકરાનું મારે ક્યાં પૂરું કરવું એના કરતા જતો તો ભલે ભલે થઈ જાય અને ભગવાનનું ભજન કરે તો એના પરથી ખબર પડે એમની ત્યાગની વૃત્તિ આવી હતી પણ ફક્ત ત્યાગની વૃત્તિ હતી એવું નહીં પાછી એમના જીવનની અંદર પણ હતું એક વખતે હરિભક્ત આવ્યા અને હરિભક્તે ગોપાલનંદ સ્વામી વિનંતી કરી કે આ હું તમને ધોત્યુ આપું છું તમે અંગીકાર કરો હવે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા બહુ સ્પષ્ટ હતી કે તમારે આ વસ્ત્ર પહેરવા પણ કેવા વસ્ત્ર જરિયાની વસ્ત્ર ના પહેરવા હવે આ જે ધોત્યુ આપેલું એની કોર છે ને જરિયાની હતી ગોપાળન સાઈ ના પાડી કે ભાઈ મારે પહેરાય નહીં પેલા આગ્રહ બહુ હતો અને ગોપાળાનંદ સાઈ કે ક્યાં સુધી પહેરું કે સ્વામી જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી પહેરવાનું તમારે સ્વામી કેમ આ તો યોગી હતા એ એવી રીતે ધોતિયું પહેર્યું તળાતડ અને ધોતિયું પહેરીને બેઠા ને ત્યાં જ ફાટી ગયું ગોપાલ સાહેબ બદલાવીને કે લે આ ધોતિયું પાછું બસ તે કીધું હતું ને ક્યાં સુધી પહેરું જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી આ ફાટી ગયું હવે ફરી વખત સંકલ્પ ના કરતો તારો સંકલ્પ પૂરો કર્યો અને મેં તને રાજી કર્યો લઈ જા એમ કરીને આપી દીધું એ પધરાવી દીધું તો જો ગોપાલ સ્વામીના જીવનની અંદર આ વાત હતી તો ત્યાંનો પ્રસંગ તો એક દિવસનો થયો માણસ રોજ ખાય છે ગોપાલનંદ સ્વામી નું શરીર કૃશ હતું ગોપાળાનંદ સ્વામી પાછળ હતા પણ તોય ગોપાલનંદ સ્વામી ઘી નતા ખાતા અને તે વખતે સ્વામિનારાયણ ભગવાને આ બધી વાતો પ્રવર્તાવેલી હતી અને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછીની આ વાત છે એમને ચાલુ રાખી હશે એટલે પછી હરિભક્તો જયારે આપે ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતાના ભાગનું જે ઘી હોય અગ્નિ દેવતાને હોમી દે અને પોતે અંગીકાર કરે નહીં ગુણાદિત્યાનંદ સ્વામીને આ વાતની ખબર પડી તો ગુણાદિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી માટે જાતે રસોઈ બનાવી અને રસોઈ બનાવીને રોટલી બનાવી એમાં ઘી લગાડ્યું અને ઘી લગાડીને ગોપાળાનંદ સ્વામીને આપી જો બીજા કોઈએ આપી હોય તો ગોપાળાનંદ સ્વામી સ્વીકાર કરત નહીં એમણે ગુણાદિત્યાનંદ સ્વામીનો મહિમા હતો કે ગુણાદિત્યાનંદ સ્વામી સામાન્ય સંત નથી આ ઓર્ડિનરી સંત નથી આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સંત છે આ એમણે આપેલું છે તો એનો તો કઈ અના દર થાય નહીં એટલે સ્વીકાર એમણે કર્યું સ્વામી બહુ પ્રેમથી આપી કે તમારી તબિયત સારી નથી આ રીતે તો તમે અંગીકાર કરો તો સારું એમણે એક હાથી ખરી પછી હાથ જોડ્યા અને ગુડાદિત સ્વામીને કીધું કે સ્વામી હવે ત્યાગ વૈરાગની વાતો તમે કરજો મારાથી ત્યાગ વૈરાગની વાતો નહીં થાય પછી એવા પોતે પ્રામાણિક હતા એટલે એમના જીવનની અંદર આ વાત પણ વણાયેલી હતી સાથે સાથે તમે જો તો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં ત્યાગ વૈરાગ હોય ઘણી વખત ત્યાગ વૈરાગ અભિમાન આવે પણ એમના જીવનમાં અભિમાન પણ નહોતું એ ક્યારે ખબર પડે અપમાન થાય ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિના જીવનમાં અભિમાન નથી તો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં એવા પ્રસંગો બની ગયા કે જ્યારે ગોપાળાનંદ સ્વામી એમની સિદ્ધિઓ કોઈ કઈ જોઈ હોય ગોપાળાનંદ સ્વામી પાસે ઘણા બધા હરિભક્તો આવીને બેસતા હોય કથા વાર્તા સાંભળતા હોય એમની વિધવતાના પારખા થયેલા હોય અને સ્વાભાવિકપણે કોઈ વ્યક્તિની ઈર્ષા ઉત્પન્ન થાય અને એ ઈર્ષાને કારણે દ્વેષને કારણે ગોપાળાનંદ સ્વામીની જે જોડી હતી તો જોડીની અંદર તો શું હોય સંતોની જોડીમાં પૂજા હોય એનું ધોત્યુ હોય ગાતર્યું હોય સ્વામિનારાયણ ભગવાનની ચરણારવી જોડ જે મંડળધારી હોય એની પાસે હોય અને પુસ્તક હોય ગોપાળાનંદ સ્વામી વિદ્વાન હતા એટલા માટે એ જોડીની અંદર દેવતાઓ નાખ્યા જેને કરીને બધું બળીને ભસ્મ થઈ જાય આ આશયથી નાખ્યું ગુડાતીતાનંદ સ્વામી તે વખતે હાજર હતા અને ગુડાતીતાનંદ સ્વામીને આ ખબર પડી એટલે પછી ગુડાતીતાનંદ સ્વામી તાત્કાળી પોતે જાતે દેવતા કાઢ્યા અને મહારાજની સ્વામિનારાયણ ભગવાનની ચરનારવી છોડ છે બતાવી બચાવી ગોપાળાનંદ સ્વામીના મનમાં કોઈ દ્વેષ થયો નહીં કોને કર્યું હશે શું કર્યું હશે શા માટે કર્યું હશે હું તેનું કઈ બગાડતો નથી આ બધા કોઈ વિચારો મનની અંદર આવ્યા નહીં કારણ કે એમને જ્ઞાન પચાવેલું હતું બીજો એક મોટો પ્રસંગ એવો બની ગયો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનના ભત્રીજા રઘુવીરજી મહારાજ હતા એ રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય હતા એમના મોટા ભાઈ ગોપાળજી કરીને હતા હવે પ્રસંગ એવો થયો કેટલાકની ચડવણી થી આ ગોપાળજી રઘુરજી મહારાજના કયામાં રહેતા નહોતા રઘુરજી મહારાજ કે આમ કરવાનું ગોપાળજી ના કરે એ કઈ જુદું જ કરે મનમાં બિચારાને બહુ ઉદ્વેગ થઈ ગયો કોને કેવું ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ પ્રશ્ન છે ગોપાળાન સ્વામી કે સારું એમના શિષ્ય હતા કેશવજીવન દાસ કરીને એ કેશવજીવન દાસને ગોપાળાનંદ સ્વામી સમાધિમાં મોકલ્યા અને એ જેવા સમાધિની અંદર ગયા શ્રીજી મહારાજ સાક્ષાત પ્રવેશ થયો એટલે હરિભક્તો બેઠા હોય તો હરિભક્તોના મનની વાતો જાહેરની અંદર કేశવજીવનદાસ બોલવા લાગ્યા સંતોના મનની અંદર જે વિચારો આવતા એ વિચારોની વાતો પણ કરવા લાગ્યા એટલે કેટલાક ત્યાં સહન થયું નહીં કેટલાકના મનમાં એમ તો આપણે જાહેરમાં ખોટા પાડે છે આપણે જાહેરની અંદર હલકા પાડે છે આ બરાબર ને એના મૂળની અંદર છે ગોપાળાનંદ માટે ગોપાળાનંદ સ્વામીને આપણે ઠપકો આપો પણ ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપે કોણ સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન બંને દેશના મોટેરા ગોપાળાનંદ સ્વામીને કરીને ગયા હતા તે ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપે કોણ તો ત્યાં તો કોઈ આપી શકે એમ હતું નહીં એટલે અમદાવાદ દેશમાંથી આચાર્ય મહારાજને ત્યાં આગળ વડતાલ બોલાવવા અને ત્યાંના સાધુઓને પણ વડતાલ બોલાવવા અને ઉત્સવની સભાની અંદર જાહેરમાં ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપો એટલું જ નહીં ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવા ભગવાન ઉગડા કાઢી નાખે એની જગ્યા ધોળા પહેરાવવા બહુ મોટું અપમાન કહેવાય આજે ભૂલ કાંઈ નહીં રઘુજી મહારાજને રાચી રાખવા માટે એમની ઉપાધિ ટાળવા માટે ગોપાળાનંદ સ્વામીએ ચમત્કાર બતાવ્યો એના ફળ રૂપે આવું આખું તંત્ર ગોઠવાયું હવે એ ગોઠવાય ત્યારે એક બે માણસ તો થાય નહીં તો વડતાલની અંદર ભગવદાનંદ સ્વામી હતા એને ઝંડો ઉપાડેલો એમની સાથે નિત્યાનંદ સ્વામીને પણ ભેળવેલા એમની સાથે પવિત્રાનંદ સ્વામીને પણ ભેળવેલા આ બધાને ભેળવીને કરીને લોકોની હાજરીમાં ભલે આ લોકો કઈ બોલે પેલા લોકો આવીને આનું અપમાન કરે આવો એક ઠાઠ રચેલો હતો આ વાત વાયુથી ઉપડી અને ઠેઠ જુનાગઢ સુધી પહોંચી અને જુનાગઢ ગુડાદિતાનંદ સ્વામીના કાન ઉપર આ જયારે વાત આવી ત્યારે ગુણાદિતાનંદ સ્વામીને એ વર્ષે વડતાલ જવાનો વારો નહોતો પણ ગુણાદિતાનંદ સ્વામી એ પોતે ત્યાં આગળ વડતાલ ગયા અને વડતાલજીને ઠાકોરજીના દર્શન કર્યા દર્શન કરીને રઘુજી મહારાજને મળ્યા રઘુરજી મહારાજને વાત કરી કે આ મેં સાંભળ્યું છે એનું કેમ છે કે સ્વામી આમાં હું કઈ કરી શકું એમ નથી આ ભેખે ઉપાધિ ઉપાડેલી છે અને મારું કોઈ માને એમ નથી ગુણાતાનંદ સ્વામી ને થયું સારું અને રઘુરજી મહારાજે વાત કરી તમે નિત્યાનંદ સ્વામી મળો નિત્યાનંદ સ્વામી પાસે નિત્યાનંદ સ્વામી ખુશ થઈ ગયા નિત્યાનંદ સ્વામી અકાલે કથમ એટલે વાદળ છે એ તો અરે અષાઢ મહિનો આવે ત્યારે આકાશમાં વાદળ થાય કેવાનો ભાવ અર્થ એવો હતો કે તમારે આ વર્ષે આવવાનો વારો નહોતો અને ઓચિંતિયા વરસાદની વાદળી ક્યાંથી આવી ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી બોલ્યા કે આજે ગોપાળાનંદ સ્વામીનું અપમાન કરવાનો ઠાઠ રચ્યો છે ને એટલા માટે હું આવ્યો છું સ્વામી આ અપમાન મોટાનું થાય ઠીક નહીં આ બરોબર નથી ઓલા દેશના માણસોને બોલાવીને એમના થકી અપમાન કરાવું ધડી ના ખમાય શોક ના ખમાય અલે જો ગોપાળાનંદ સ્વામી ઉદાસ થશે અપમાનથી તો રાકના હાંડલા ફૂટી જશે માટે ઠીક નથી બરોબર નથી નિત્યાનંદ સ્વામીને લાગ્યું આ બરાબર છે આ વાત સાચી છે એટલે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી આમાં મને કોઈ આગ્રહ નથી અને પવિત્રાનંદ સ્વામી સામે જોયું કે સ્વામી તમને શું લાગે પવિત્રાનંદ સ્વામી કીધું આ ગુણાદિત્યાનંદ સ્વામી બોલે છે ઠીક છે એ દેશના આવીને અપમાન કરીને આપણું હીણું દેખાય આપણું ખરાબ દેખાય અને સ્વામીએ કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની ભૂલ તો આપણે એમને કહીએ આપણે એમને વાત કરીએ બહારથી શું કરો આ કાર્યક્રમ કરો છો ત્યારે એ વાત એમના મગજમાં બેસી પવિત્રાનંદ સ્વામી કે આ વાત બરોબર છે પણ નિત્યાનંદ સ્વામી કીધું ચલો ભગવદાનંદ બહુ ફફડ્યો છે તમે એમને મળજો અને નિત્યાનંદ સ્વામી કીધું હું સભામાં નહીં આવું અને સભામાં આવીશ તો માળા લઈને બેસી જઈશ બધાને ખબર છે જયારે મારા હાથમાં માળા હોય ત્યારે કોઈ બોલતા નિત્યાનંદ સ્વામી બોલશે નહીં એટલે રાજી થયા સ્વામી કે નિત્યાનંદ સ્વામીને આગ્રહ નથી પવિત્રાનંદ સ્વામીને આગ્રહ નથી એ પણ રાજી થયા અને ભગવદાનંદ સ્વામી ત્યાં ત્રિકુણિયું ગુરજ હતું એમાં પોતે હતા ગુણાતનંદ સ્વામી ત્યાં ગયા ને સ્વામીને આવતા જોયા ધાબળી પાથરી અને સ્વામી એ પગ થી એ ધાબળી છે ને ફેંકી દીધી ગુણાદિત સ્વામી પેલા બોલ્યા જોગી કેમ રૂઠ્યા ભગવદાનંદ બોલ્યા કે જોગી કેમ રૂઠ્યા જયારે ગુણાદિત્યાનંદ સ્વામી કે આ શું તમે લઈને બેઠા છો ગોપાળાનંદ અપમાન કરવા ત્યારે એમણે કીધું કે સ્વામી એ તો કરવું જ પડશે એ કરવું જ પડશે કારણ કે ગોપાળાનંદ સ્વામીએ બધાને ખોટા કરી દીધા અને સ્વામિનારાયણ ને ભૂત ઠેરવે છે એવું થયું છે ત્યારે ગુણાજતાનંદ સ્વામી ભાવમાં આવી ગયા તમે સમજતા નહીં કે ગોપાળાનંદ સ્વામી એકલા છે યાદ રાખજો અહીંયા તું મોટે છું અક્ષરધામમાં હું મોટે રહું છું તને તડકે ઉભો રાખીશ પેલા ભણેલા હતા ભગવદાનંદ એ ભગવદાનંદે વાત કરી કે અક્ષરધામમાં તડકો છે તારા માટે અન્યથા કરતુમ શક્તિ મહારાજ વાપરીને નવો ઉભો કરશે જા પછી જોયું કે સ્વામી ખરેખર આ તો આવી ગયા ભાવમાં અને જોગી છે જ આ તો સામાન્ય છે જ નહીં હા જોડ્યા સ્વામી આપણે રાજી કેવી રીતે થાવ રાજી તમે કાલે સભામાં નહીં આવતા કારણ કે તમારી પ્રકૃતિ એવી છે ને તમે આવશો ને બોલ્યા વગર રહેવાશે જ નહીં માટે તમે આવતા જ નહીં સભામાં સારું હું નહીં આવું આ બધું પત્યું ને પછી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા ગોપાળાનંદ સ્વામી સ્વામીને જોઈને બહુ રાજી થયા અને આખી વાત કરી કેવો પ્રસંગ બન્યો ગોપાળાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થયા મનની અંદર જો ગુડાતીતાનંદ સ્વામી સિવાય તે વખતે આખા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ એવા સંત નતા કે જે આ ઉપાધિને સમાવી શકે અને ઉપાધિ સમાવી અને બીજે દિવસે સભાની અંદર આખો પ્રસંગ બન્યો ગુડાદિતાનંદ સ્વામી આખો પ્રસંગ ડાયવર્ટ કરી દીધો અને આગળ ઘણી બધી લાંબી પ્રસંગ છે એ મોટી વાત છે એની વિગત આપણે હમણાં કરતા નથી પણ કહેવાનું શું કે આ ઉપાધિની અંદર ગોપાળાનંદ સ્વામી શાંત હતા અવડું મોટું અપમાન થયું યાદ રાખજો શ્રીજી મહારાજે જે વ્યક્તિને બંને દેશના મોટેરા કર્યા હોય હવે એ વ્યક્તિનું મહારાજના ગયા પછી આ પ્રકારનું એક તંત્ર રચાય અને એ તંત્રની અંદર પણ જયારે ખબર પડે કે જયારે બહુ મોટા સંતો બહુ મોટી કક્ષાના સંતો હવે એ સંતોને પણ વાતો કરીને ભોળવી અને એની સાથે સહકાર આપવા માટે તૈયાર કર્યા હોય તો તે વખતે ગોપાળાનંદ સ્વામીના અંતરની અંદર કેટલો બધો ક્લેશ ઉત્પન્ન થવો જોઈએ પણ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં ક્લેશ ઉત્પન્ન થયો નહીં એવા પાત્ર હતા એવા જો પાત્ર હતા તો શ્રીજી મહારાજે રહસ્યની વાત ગોપાળાનંદ સ્વામીને કાર્યાણીમાં કરી શ્રીજી મહારાજ કાર્યાણી ગામમાં બિરાજમાન હતા અક્ષરોડીમાં અને તે વખતે ત્યાં આગળ નિષ્કુળાનંદ સ્વામી બહાર છે ચોકડીનું કામ કરતા હતા કુવા ઉપર ગોપાળાનંદ સ્વામી આવ્યા રાજી થયા અને કહ્યું મહારાજે કીધું કે મારી ઓરડીમાં તમે મોકલો અને નિષ્કુળાનંદ સ્વામી દર્શન કરવા માટે આવ્યા મહારાજે કીધું તમે બહાર જાઓ અને બહાર મોકલ્યા એને મનમાં શંકા પડી કે આ બે જણા ભેગા થયા રહસ્યની વાત કરશે મારે સાંભળવી છે એટલે પછી નિષ્કુળાનંદ સ્વામી બાણાની બહાર બેસી એ લોકોની જે વાતો હતી એ સાંભળી તો તે વખતે શ્રીજી મહારાજે પોતાના અવતરણના હેતુ કીધા પેલો હેતુ મહારાજે કીધો કે શા માટે હું પૃથ્વી પર આવ્યો છું કે મારી સર્વોપરી ઉપાસના છે એનું સ્થાપન કરવા માટે હું આવેલો છું આ પહેલો હેતુ કીધો બીજો હેતુ જે અવતાર થઈ ગયા એ અવતારના જે ભક્તો હોય એ ભક્તોને આ સ્વરૂપનું જ્ઞાન આપી પ્રાપ્તિ કરાવી એ બીજો હેતુ મહારાજે કીધો ત્રીજા હેતુની વાત કરી એકાંતિક ધર્મનું પ્રવર્તન અને સ્થાપન ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ભાગવત ધર્મ કહેવાય એકાંતિક ધર્મ કહેવાય તો એનું સ્થાપન ને પ્રવર્તન કરવું આ ત્રીજો સંકલ્પ એ શ્રીજી મહારાજે ત્યાં આગળ કર્યો ચોથો સંકલ્પ હેતુ શાના માટે આવ્યા ભક્તિ માતા અને ધર્મદેવ એને મારી મૂર્તિનું સુખ આપવું અને એ સુખ આપીને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી પાંચમો હેતુ એમણે એ કહ્યો કે ઘણા બધા યોગીઓ ભગવાનને પ્રાપ્ત કરવા માટે યુગોથી તપ કરે છે એ બધાનું કલ્યાણ કરું અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી અને આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મ છે એ સતત ચાલતો રહે એના માટે એકાંતિક સંતોની પરંપરા એ કાયમ માટે પૃથ્વી કરવી આ છ હેતુ શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પાત્ર જાણી આ બધી વાતો એમને કરી નિષ્કુળાનંદ સ્વામી બાર હતા એને આ વાત સાંભળી અને કીધું કડી મળી ગઈ જે રામાનંદ સ્વામી વાત કરી હતી કે શા માટે આ નીલકંઠ વર્ણિ આવેલા છે આ સહજાનંદ સ્વામી કોણ છે બધી વાતો રામાનંદ સ્વામી કરી હતી એ બધી કડીઓ આજે મળી ગઈ તો એ વાત પાત્ર જાણી એ શ્રીજી મહારાજે એમને કરી જો ગોપાળાનંદ સ્વામીની સામર્થિ એ પણ જબરજસ્ત મોટી સામર્થિ હતી એ સામાન્ય સામર્થિ નથી એક વખત સ્વામિનારાયણ ભગવાને સંતોને પ્રશ્ન પૂછ્યો તમારી વિશેષતા શું મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી તો એમાં ગોપાળાનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી વાત કરી મહારાજ આ બ્રહ્માંડમાં તમારું કર્યું થાય છે પણ આપની કૃપાથી આ બ્રહ્માંડની અંદર હું જો ધારું તો મારું કર્યું પણ થાય અનંત કોટી બ્રહ્માંડમાં આપનું ધાર્યું થાય છે અને આપની કૃપાથી આશીર્વાદથી આ બ્રહ્માંડમાં મારું ધાર્યું પણ થાય અને ગોપાળાનંદ સાંઈ ખરેખર સંવર્થ હતા મહારાજની આશીર્વાદ કૃપાથી જૂનાગઢનું જયારે મંદિર તૈયાર થતું હતું તે વખતનો પ્રસંગ છે અને એમાં કોઠલા સુધી પ્લીન સુધી કામ આવી ગયું હતું નાગરવાસ બાજુમાં હતો એ લોકોનો બહુ વિરોધ હતો અને નાગરોને કેટલાકને સત્સંગ હતો ઓછાને વધારે હતો એ લોકો રંગીલદાસ કરીને સુબો હતો અને બહુ ખારીલો હતો એ વડોદરા ગયો હતો અને એમને નાગરોએ પત્ર લખ્યો કે તમે તો વડોદરામાં જઈને બેઠા છો અને અહીંયા આગળ તો આ સ્વામિનારાયણના મુંડાઓ એટલી ઝડપથી મંદિર કરે છે અને જોત જોતામાં મંદિર પૂરું થઈ જશે અને પછી આપણે શું કરશું એ જેવો કાગળ મળ્યો રંગીલ મનમાં વિચાર થયો કે આપણે મંદિરને જમીન દોસ્ત કરી નાખે એને લખ્યો પત્ર કાંકરી કાંકરી આ તોડી અને કાળવા નદી ની અંદર હું પધરાવી દઈશ નાગરો બધા રાજી થયા રૂપશંકર કિકાણી એ પણ નાગર એમણે આ વાત સાંભળી એને અંતરમાં દુઃખ થયું તાત્કાલિક મંદિરમાં આવ્યા બ્રહ્માનંદ સ્વામીના સંતોને વાત કરી લોકોના મનમાં પણ દુઃખ થયું ગોપાળાનંદ સ્વામીને વાત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધા તુચ્છ જીવ રંગીલદાસ કહેવાય શ્રીજી મહારાજની શક્તિ પ્રમાણે કરતા હરતા શ્રીજી મહારાજે શ્રીજી મહારાજની મરજી વગર એક સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું નથી માટે ઘોડાવા લાગ્યા અને ગોપાળાનંદ સ્વામી તો એકદમ સ્વસ્થ ચિત્તે ત્યાં બેઠા હતા એક દિવસ પૂરો થયો કે બીજે દિવસે સમાચાર મળ્યા રંગીલદાસ તો ત્યાં આગળ ઘોડી ઉપર નીકળ્યો છે અહીંયા આવવા માટે ને ખરેખર પહેલું જ આ કામ કરવાના છે અને ગોપાળાનંદ સ્વામી તે વખતે પૂજામાં બેઠા હતા અને ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી અને મૂર્તિ ઉપર તુલસીના માંજર ચડાવતા હતા ઠાકોરજીની મૂર્તિ ઉપર અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી આવ્યા સંતો પણ આવ્યા કે તમે સ્વામી આમ શાંતિથી પૂજા કરો છો પણ પેલો નીકળ્યો છે તો ગોપાળાનંદ સ્વામી કે આ તુલસીના માંજર ભગવાનની મૂર્તિ ઉપર ચડાવ્યા ને કે આટલી સહેલાઈથી અહીંયા મંદિર ઉપર કળશ ચડી જશે બસ આટલી સહેલાઈથી ચડી જશે બ્રહ્માનંદ સાહેબ કે સ્વામી તમે તો આમ બોલો છો પણ આ છે તો કઈક કરો એટલે ગોપાળાનંદ સ્વામી પોતાની બગલમાંથી એક વાળ તોડ્યો અને વાળ તોડીને નાખ્યો આ તારો રંગીલ દાસ અને જેવો ગોપાળાનંદ સ્વામી આ નાખ્યો ત્યાં મારતી ઘોડી ઉપર એ પેલો આવતો હતો અને હાથમાં બરછી હતી અને બરછી પેટની અંદર ઘૂસી ગઈ અને એ વ્યક્તિ ત્યાં આગળ મરી ગયા અને અહીંયા સન્માન કરવા માટે કેટલું લશ્કર ગયું હતું રાજાએ માણસોને મોકલ્યા હતા પણ મયતને શહેરમાં લવાય નહીં એટલે એને અગ્નિ સંસ્કાર કરી નાખો અને ગોપાળાનંદ સ્વામીના સમાચાર આપ્યા કે સ્વામી પેલો તો મૂવો ત્યારે ગોપાળાનંદ સ્વામી કે એ તે દિવસથી જ હું મરેલો જોતો હતો એ જ્યાંથી નીકળ્યો વડોદરાથી ત્યારથી જ એને હું મરેલો જોતો હતો એટલે આવી સામરથી એ સામાન્ય સામર્થ્યની અતિ અલૌકિક સામર્થ્ય ગોપાલંદ સ્વામીમાં હતી એક વખત સ્વામી વિચરણ કરતા કરતા બોટાદ પધારેલા અને બોટાદ ની અંદર બહુ થાક લાગેલો એમને પછી થાક લાગ્યો રાત્રે પોતે આરામમાં ગયા અને સુવા માટે એક સાધુ હતા શરીર દબાવવા લાગ્યા શરીર દબાવતા દબાવતા ગોપાળાનંદ સ્વામી ને આવી ગઈ રાત્રે એકદમ જાગ્યા સાધુને પૂછ્યું કે સાધુ રામ તમે ક્યારથી પગ દાબો છો કે સ્વામી હું આપ આવ્યા અને સુવા માટે આવેલા ત્યારથી હું આ પગ દબાવું છું તો તે વખતે ગોપાળાન સ્વામી બોલ્યા કે તે મારા શરીરનું કળતર મટાડ્યું તો મારે તારા જીવનું કળતર મટાડવું જોઈએ ને એમ કરીને સામે દ્રષ્ટિ કરી તો અંતરમાં એકદમ ટાઢક ટાઢક થઈ ગઈ શાંતિ થઈ ગઈ મનના બધા વિચારો એકદમ શાંત થઈ ગયા એવા સમર્થ હતા પૂર્વજન્મનું પણ પોતે બધું જાણતા હતા એક ભાઈ હતા ગોપાળાનંદ સ્વામી કીધું કે ભાઈ મજામાં છો કે હા બહુ મજામાં છે પરિવારમાં કોઈ ઝગડા નથી કોઈ ઝગડા નથી અરે દીકરાની વહુ તો એટલી બધી અદભુત છે કે એના પેટે જન્મ લીધો હોય ને એવું લાગે છે ગોપાળાનંદ સ્વામી કે માળાને વાસના કેવી બંધાય છે દીકરાની વહુના પેટે જન્મ લેવો એટલે એવી સારી છે એમ ખરેખર એવું તો એવું બાબા મરી ગયા અને પેલા ને એને ત્યાં દીકરાની રૂપે જન્મ લીધો પણ એને પૂર્વનું જ્ઞાન રહ્યું હતું તો ધાવે નહીં એ પોતે સસરા કહેવાય ને આ તો દીકરાની વહુ કહેવાય પણ આ જન્મમાં આવું થયું તો ધાવે નહીં તો ગોપાળાનંદ સ્વામી પાસે વિનંતી કરી કે સ્વામી આ છોકરાઓ દીકરાઓનો જન્મ તો થયો છે પણ આ છોકરો ધાવતો નથી તો સ્વામી દ્રષ્ટિ કરી સ્વામી કે પાછો થયો એની સામુ જોઈને બોલ્યા કે પાછો થયો ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટિ કરી પૂર્વ જન્મની બધી વિસ્મૃતિ કરાવી દીધી અને પછી છોકરો ધાવવા લાગ્યો અને મોટો થયો તંત્ર છે એટલે એવા સમર્થ હતા પણ ગોપાળાનંદ સ્વામીના બે બહુ મોટા કામ કામ એક એ હતું કે જેમ જેમ ભગવાન સ્વામિનારાયણ એમને મહિમા સમજાવ્યો બીજું મોટું કામ ગુણાતીતાનંદ સ્વામીનો જેમ છે મહિમા સમજાવ્યો આ બે બહુ મોટા કામ થયા આત્યંતિક કલ્યાણ માટે આ બે વસ્તુની જરૂર છે અક્ષર અને પુરુષોત્તમ મહારાજે વાત કરી કે ભ્રમરૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી એના માટે ભ્રમરૂપ સંતની જરૂર પડે ને ભ્રમરૂપ થઈને ભગવાનની ઉપાસના કરો તેના માટે જરૂર પડે અને ઉપાસના જેની કરવાની છે એનો પણ મહિમા જેમ જેમ સમજાવવો જોઈએ તો એમને ભગવાન સ્વામિનારાયણનો મહિમા એ જેમ જેમ સમજાયો ચૈતનાનંદ સ્વામી હતા ગઢડાની અંદર એક પ્રસંગ એવો બની ગયો કે ગઢડાની અંદર જલજીણનો ઉત્સવ હતો અને પાલખી લઈને જાય ભગવાનની મૂર્તિ લઈને નદીમાં જવાનું હોય બધા ઉપડ્યા ચૈતનાનંદ સ્વામી મોટા રામાનંદ સ્વામીના વખતના સાધુ એના મનમાં એમ થયું કે આ બધા નીકળી ગયા અપમાન જેવું લાગ્યું મને કોઈ આમંત્રણ આપ્યું નહીં પણ ગોપાળાનંદ સ્વામી હતા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા હવે એને જોયું કે આ સ્વામીને થોડુંક દુઃખ લાગ્યું છે બહુ વિવેકી હતા એ સામાન્ય ન હતા એ ગોપાળાનંદ સ્વામી થકી એમને સમજણ કેવી થયેલી મેં તમને રંગીલ દાસ નો પ્રસંગ કીધો તો તે વખતે બાળ મુકુંદાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને કોઈકે વાત કરી કે બધા ફફડી ગયા સ્વામી તમને કઈ થતું નથી ત્યારે બાળ મુકુંદાનંદ સ્વામી બધા તો બેલા એટલે પથરા એ પોતાના હૈયા ઉપર ખડકે છે અને હું તો હૈયાની અંદર શ્રીજી મહારાજની મૂર્તિ રાખીને બેઠો છું અને બધા બેલા તો બહાર રાખું છું એવી સમજણ તો એમને હતી એટલે એમણે ચૈતનાનંદ સ્વામીને જોયા એને થયું કે આ ગડબડ થઈ છે એટલે રોકાઈ ગયા કહ્યું કે સ્વામી કે આપ કેમ ગયા નથી કે આ બધા લોકો જતા રહ્યા છે બધી વાત થઈ હશે એ નાના હતા અને એમણે સ્વામીને વાત કરી સ્વામી આપણે માન માટે સાદુ થયા છે અલા છોકરા તને આ જ્ઞાન કોને આપ્યું કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી છે કે મારી પાસે મોકલ છે હવે આ તો સદગુરુ હતા ગોપાળાન સ્વામી ઉમરમાં નાના હતા એટલે પોતાને ત્યાં આગળ બેઠા ગાદી ઉપર બેઠા ગોપાળાન સાહેબ નીચે બેઠા અને ગોપાળાન સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની બધી વાતો કરી બહુ ગમી કોણ સ્વામિનારાયણ છે તમે જેની પાસે રહો છો આ ચૈતન્યાનંદ સ્વામી એવા હતા કે સ્વામિનારાયણ ભગવાન પાસે બધા હરિભક્તો પદાર્થ આપે તો જેમ ઓક્ટ્રોય નાખવું હોય ને ને કસ્ટમ ઇમિગ્રેશન આવે ને તે કસ્ટમમાં આપણે માલ ચેક થાય રોકાય એમ ચૈતન્યાનંદ સ્વામી છે ને એ મહાલ બધો રોગતા એમને જે ગમે રાખે પછી બધો વધેલો સ્વામિનારાયણ ભગવાન આપે એવા હતા વિચાર કરો હવે એમની પાસે વાત કરવાની હતી એ સમજાવો સ્વામિનારાયણ કોણ છે બહુ રાજી થયા કાલે ફરી વખત આવજો બંને આસન સરખા રાખ્યા ઊંચાઈમાં બહુ રાજી થયા પછી ત્રીજે દિવસે બોલાવ્યા ત્રીજે દિવસે પોતે નીચે બેસી ગયા ગોપાળાનંદ સ્વામી ઉપર બેસાડ્યા ભલે ગોપાળાન સ્વામી સરોવ મહિમાની બહુ વાતો કરી જીવમાં નિષ્ઠા બેઠી આ તો સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે અને એમાં જ લીન થવાના છે આ બધી વાતો સાંભળી બહુ રાજી થઈ ગયા અને પછી ભગવાન પાસે ચૈતન્યાનંદ સ્વામી પ્રાર્થના કરતા કે બાર વર્ષ ગુરુ રહ્યો બાર વર્ષ સદગુરુ રહ્યો પણ સાધુ તો હું આજે થયો છું પણ હે મહારાજ તમારા સાધુ ઓળખાયા નથી તમારા સાધુ મને ઓળખાવજો આ વાત એમણે કરી એટલે એમના જીવની અંદર શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે આ વાતની દ્રઢતા કરાવી મેંગણીના દરબાર માનસિંહ એને સમાધિ કથા વાર્તા કરી શ્રીજી મહારાજ ભગવાન છે એ વાતની એમને પણ કરી ઓગણીસો ઓગણીસો આઠ માં સ્વામિનારાયણ ભગવાનને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે તમે જેમ છે મારો મહિમા જાણો છો કેમ પ્રવર્તાવતા નથી અને તમે જો આ વાત નહીં કરો જેમ છે તો હજાર વર્ષ પછી પણ તમારે જ આ વાત કરવાની છે એટલે પછી ગોપાળાનંદ સ્વામી ઉમરેટની અંદર રઘુરજી મહારાજની ઉપસ્થિતિમાં અખંડાનંદ બ્રહ્મચારીની ઉપસ્થિતિમાં મોટા મોટા સદગુરુ સંતોરી ઉપસ્થિતિમાં હરિભક્તોની ઉપસ્થિતિમાં જેમ જેમ વાતો કરી અખંડાનંદ બ્રહ્મચારી ઝાડા થઈ ગયા એ પછી નહીં વાત આ વાતથી ઝાડા થઈ ગયા રઘુરજી મહારાજને વાતની ખબર પડી રઘુજી મહારાજ એમની પાસે આવ્યા અને રઘુરજી મહારાજે પછી એમને બધું સમજાવ્યું અને કહ્યું બ્રહ્મચારી મહારાજ તમે જેમ સમજો છો એમ અમે સમજીએ છીએ ગોપાળાનંદ સ્વામી તો યોગી છે એ તો કઈ કળામાં ખેલતા હોય એ આપણને ખ્યાલ આવે નહીં એ આપણને ખબર પડે નહીં માટે તમે જેમ સમજો છો એમ ત્યારે માંડ માંડ એમને ટક્યું અને રાહત થઈ જાડા મટ્યા હિમરાજ શાહ હતા તો હિમરાજ શાહ ને ગોપાળાનંદ સ્વામી ચમત્કાર બતાવ્યો અને નાડી જોવા માટે આવ્યા એ તો વૈષ્ણવ હતા અરે શરીરમાં નાડી ખેંચીને નખમાં મૂકી દીધી અને કાંઈ શરીરમાં નાડી મળે નહીં એમને એમ થયું અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય એને આ કળા ફાવે એ આ કરી શકે કૃષ્ણ ભગવાન અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો સાક્ષાત કૃષ્ણ છે મારી ભક્તિ જોઈને મને દર્શન દેવા માટે આવ્યા છે તે વખતે એમને કીધું કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું સેવક છું મારા જેવા પાંચસો પરોમંશો છે આ વાત કરી હિમરાજ સંતુ મળું આ શું એ વૈષ્ણવ સંપ્રદાયમાંથી માંથી સંપ્રદાયમાં આવ્યા થયો મોટો વિરોધ કોસાઈ મહારાજ પ્રસાદ લઈને આવ્યા એને કીધું જો પ્રસાદ આપો હોય તો આપો પણ મને સમજાવ્યું છે વાત સાચી સમજાય છે ફેરફાર નહીં કરું એક જન્મમાં બે બાપ ન થાય તને બહુ સરસ જવાબ આપ્યો હિમરાજ સાહેબ વાત કરી તમે એમ કહો છો સ્વામી તો એક વલ્લભ સ્વામી તો વલ્લભ સ્વામી પહેલા આપણા જે વડવા હતા એ વડવા બીજા કોઈને માનતા હતા પણ જયારે વલ્ભાચાર્ય તાકાત જોઈ ત્યારે વલ્ભાચાર્ય સ્વીકાર કર્યો તો તે વખતે બે માપ થયા મારી સાચી કરે છે અને પણ એને તો કારણ કે ગોસાઈ મહારાજ હતા પણ આનો કોઈ તર્કબદ્ધ જવાબ તો આપી શકે નહીં પ્રતિ જવાબ તો ના આપી શકે એ પણ પ્રસંગ લાંબો આપણે જાણીએ છીએ કે શ્રી એ ધામમાં ગયા પછી છોકરાઓએ પણ એ સત્સંગ રાખ્યો છોકરાઓને નાત બહાર કર્યા તો જો ગોપાળાનંદ સ્વામીએ આ સર્વોપરી મહિમા એમના જીવની અંદર પણ નાખ્યો બીજો સ્વામી મૂળ અક્ષર છે મને તમે ત્રણ સાધુ આપો ને ગોપાળાનંદ સાંઈ કે મારી પાસે ત્રણ જ સાધુ છે તમારી પાસે સાઈઠ સાધુ છે સાહીઠ સાધુ ખરા પણ તમને આપવાના હોય તો સારા સાધુ આપવાના હોય ત્રણ જ છે સર્વનિવાસાનંદ બાળ મુકુંદાનંદ વિજય આત્માનંદ આ ત્રણ સાધુ છે આવી ગુણાદિતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી વાત કરી આ ત્રણે ને ગોપાળાનંદ સ્વામીએ ગુણાદિતાનંદ સ્વામી નો સમાગમ કરવા માટે જુનાગઢ મોકલી દીધેલા એમના શિષ્ય કેશવજીવન દાસ એમને પણ કીધું આ ગુણાદિતાનંદ સહી મૂળ અક્ષર છે અને તારા જીવાનું એ પાર પડશે મારી તો વાત કરતા માથું દુખી જાય છે અને ગુણાદિત્યાનંદ સ્વામી નું માથું દુખતું નથી માટે ત્યાં આગળ તમે જાઓ પોતા કરતા ગુણાદિત સ્વામી અધિક છે એવા પ્રસંગો ગોપાળાનંદ સ્વામી છડે ચોકે કહેલા એમાં એક પ્રસંગ એવો બનેલો કે એક વખત ગુણાદિત સ્વામી પાસે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ ગયેલા અને બધા પાર્સોદો ને ગુણાતાનંદ સ્વામી વાત કરી જાઓ ઘાસ કૂટી ગયું છે અને પર્વત માંથી ડુંગર માંથી લીલું ઘાસ લઈ આવો ઠાકોરજીની ગાય છે લીલું ઘાસ ખાવાથી ટેવાયેલી છે માટે તમે ત્યાં આગળ જાઓ એટલે જેવા જતા હતા દાતરડું લઈને ગોપાલનંદ સાંઈ કીધું તમે ક્યાં જાઓ છો ઘાસ કાપવા માટે કેમ ગુણાતાન સાઈ કહ્યું છે ઠાકોરજીની દૂધ માટે ગાય માટે તો કીધું જો ભેંસલા ડુંગર છે એના પર વાદળ બેઠા છે બહુ વરસાદ થશે પલ્લી જશે માટે તમે જશો નહીં એમણે વાત કરી એ જયારે કહ્યું પછી પાછા આવ્યા ગોપાળાન સાઈ કીધું એટલે પાછા આવ્યા તેને પાછા આવતા જોઈને ગુણાતાન સાઈ કીધું એટલે પાછા કેમ આવ્યા ગોપાળસાઈ કીધું છે પાછા આવ્યા કે તમે જાઓ આ ઠાકોરજી છે ને બહુ લાડકા છે એમને આ લીલું ઘાસ તમે ખવડાવો ગાય દૂધ છે એનાથી ટેવાયા છે અને જાઓ ઠાકોરજી ની કૃપાથી વરસાદ નહીં વરસે અને વરસાદ ને વરસવું હશે ને તો તમે પાછા આવશો ને પછી પડશે જાઓ ગોપાળસાઈ તો કામમાં જતા રહ્યા હતા આ લોકો બધા ગયા ગોપાળન સાહેબ વિચાર કરે માણો વરસાદ કેમ પડતો નથી અને આ લોકો ને ઘાસની ઘાસલી પાછા આવતા જોયા કે મેં તમને કહ્યું તો નતું જવાનું કેમ ગયા કે સ્વામી તમે ના પાડી હતી પણ ગુણાતિત સ્વામી કહ્યું એટલે ગયા હા કે મારું વચન તો જોગી જ ફેરવી શકે ગુણાતીતાનંદ સ્વામી ફેરી શકે બીજો કોઈ ન ફેરવી શકે આ એમણે વાત કરી ત્યાં આગળ આ પ્રસંગ બન્યો બીજો પ્રસંગ મહિમાનો એમણે કીધેલો એ ગરડાની અંદર કે શ્રીજી મહારાજે કાળુપુરમાં મંદિર કર્યું એના મહંત કર્યા સર્વજ્ઞાનંદ સ્વામીને ભુજમાં મંદિર બીજું કર્યું એમના વૈષ્ણવાનંદ ધોળેરામાં ત્રીજું કર્યું અદભુત આનંદ ચોથું કર્યું એમણે વડતાલની અંદર અક્ષરાનંદ પાંચમું મંદિર એમણે કર્યું જૂનાગઢમાં ગુણાતીતાનંદ અને છઠ્ઠું કર્યું ગઢડાની અંદર વિરક્તાનંદ તો આ છ માંથી વ્યવહાર કરતા કોને આવડ્યો તે અલગ અલગ નામ પડ્યા અત્યારે ગોપાલનંદ સ્વામી એ લોકોને વ્યવહાર શું ધૂળ આવડ્યો ખરો વ્યવહાર તો ગુણાતીતાનંદ સ્વામીને કરતા આવડ્યો કારણ કે આ ગુણાદિતાનંદ સ્વામી નાગરોની ઉપાધિમાં મંદિર પૂરું કર્યું મંદિરનો વ્યવહાર સુધાર્યો આખા સોરઠ અંદર સત્સંગ ફેલાવ્યો સાધુઓને ધર્મ નિયમ ની અંદર વર્તાવ્યા આચાર્ય રઘુવીરજી મહારાજ ને રાજી કર્યા અખંડ કથા વાર્તા કરી અને એક ક્ષણ પણ ભગવાનની મૂર્તિનું વિસ્મરણ મેં થવા દીધું નથી માટે આવા સાધુ આખા સત્સંગની અંદર આવા સદગુરુ કોઈ નથી એ કેવા છે સર્વજ્ઞ છે સર્વ છે અને ધન્વંતરી વૈદ્ય છે આ બધી વાતો ગોપાળાનંદ સાંઈ કરી ભગતજી મહારાજ જે આપણી ગુરુ પરંપરામાં આવે એ ભગજી મહારાજને ગુણાદિત સ્વામી પાસે મોકલનારા ગોપાળાનંદ સ્વામી એ તો ગોપાળાનંદ સ્વામીમાં જોડાયેલા હતા અને ગુણાદિત સ્વામી પાસે મોકલનારા એ ઝાઘા ભગતને મોકલનારા એ જણાભાઈ રાઠોડને મોકલનારા એ શિવલાલ શેઠને મોકલનારા ગોપાળાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જયારે અન સમય આવ્યો તો તે વખતે ગોપાળાનંદ સ્વામી પાસે બધા હરિભક્તોએ વિનંતી કરી કે સ્વામી એક વખત વડોદરા સામુ દ્રષ્ટિ કરો ત્યારે ગોપાળાનંદ સાહેબ અત્યારે વડોદરા સામુ દ્રષ્ટિ ના હોય અત્યારે તો શ્રીજી મહારાજ અક્ષરધામમાં બિરાજમાન ત્યાં આગળ અથવા તો જુનાગઢ ની અંદર મૂર્તિમાન અક્ષરધામ ગુણાદિતાનંદ સ્વામી ત્યાં દ્રષ્ટિ હોય બીજે કોઈ દ્રષ્ટિ હોય નહીં અને સમત ઓગણીસો ને ની સાલમાં ગોપાળાનંદ સ્વામી એ પોતે તેર દિવસના ઉપવાસ થયા ઉમરેઠમાં આખો જે પ્રસંગનું મેં વર્ણન કર્યું પછી પોતે ઉદાસ થઈ ગયા ગળામાં રથવાની ફોડકી થઈ તેર દિવસના ઉપવાસ થયા અને એમણે ત્યાં આગળ દેહ એ વડતાલની અંદર એ મૂક્યો અને પોતે તિરોધાન થયા સ્વતંત્ર થતા અક્ષરધામમાં પોતે પધાર્યા આ બહુ મોટું એમણે કામ કર્યું હવે આ ગોપાળાનંદ સ્વામીનું આપણે જીવન ચરિત્ર સાંભળ્યું તો એમાંથી આપણે બોધપાઠ શું લેવાનો તો બોધપાઠ એ લેવાનો કે ગોપાળાનંદ સ્વામી આટલા બધા મોટા હતા પણ ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા જયારે હેમરાજ શાહ પ્રસંગ બને એમણે કીધું કે મારા જેવા પાંચસો છે એમણે વાત કરી આ બહુ મોટી વાત છે ગમે તેટલી મોટી પ્રાપ્તિ આપણને થાય તો સ્વામી સેવક ભાવ આપણી જે ઉપાસના તેનો ભંગ થવો જોઈએ નહીં આપણા જીવનમાં કોઈ અભિમાન આવવું જોઈએ નહીં બીજી વાત પ્રગટ ભગવાન છે ઓળખી એમાં જોડાવવું જોઈએ પ્રગટ ભગવાનનું સ્વરૂપ હોય એમાં ઓળખાવવું જોઈએ એમાં ગુણાદિતાનંદ સ્વામીને ઓળખાણ આપી તો એ પરંપરા આખી ચાલી એ પરંપરામાં ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા એમાં આપણે જોડાઈ જઈએ તો ગોપાળાનંદ સ્વામીએ જે બધી આગળ વાતો કરી પહેલા જીવનું કળતર મટાડ્યું અને મટાડીને એમને આગળની વાત પણ કરવાની હતી જે વાસના નિર્મૂળ થવાની વાત છે એ ગુણાતીત સંતમાં જોડાય તો નિર્મૂળ થાય એવો યોગ